નમસ્કાર, કેમ છો? ગુડ ઇવનિંગ. એક સરસ સાંજે છેલ્લા 3 દિવસથી આપણે આ સંવાદ કરી રહ્યા છે એનો આજે 4થો મણકો છે. મજાની વાત એ છે કે જ્યારે તમારી આસપાસ એવા વ્યક્તિત્વો હોય જેમનો અનુભવ ને આવડત સમાંતરે ચાલતા હોય ને, તો એ પાટા ઉપર તમને પણ સરકવાની થોડી વધારે મજા પડે. આજે હું જરાક બહાર જઈને આવ્યો છું ત્યારે મેં બહારનું વાતાવરણ અનુભવ્યું છે. સહેજ વાદળ છાયા છે, થોડોક મધ્યમ અને સહેજ ઠંડો લાગે એવો પવન પણ છે, અને આ માકરો તાપ છે. આ બંને ઋતુની વચ્ચે કેટલાક એવા વ્યક્તિત્વો આપણી સાથે જોડાયા છે જે આપણને ઉનાળાના સરસ મજાના ફૂલોની જેવી ખુશ્બુ આપશે અને મધ્યમ હવા જેવી ઠંડક. આપ સૌનું હું સ્વાગત કરું છું. હું છું નૈશ્રદ અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન અને તેનો આ શુદ્ધ દેશી સંવાદ. તમને ખ્યાલ જ છે કે આ કોન્વર્સેશનમાં આપણે ફિલ્મના પ્રમોશન્સની વાત કરીએ છીએ, અને હમણાંથી તો આપણે કેટલાક અદ્ભુત કલાકારોને પણ છેલ્લા 2 દિવસથી મળી રહ્યા છે. એના આ 3જા 4થા મણકે આપણે એક એવી ટીમને મુલાકાત કરવાના છે, ટીમ સાથે મુલાકાત કરવાના છે જેમની જોડે વાત કરવા માટે 1.5 કલાક સાચે જ કાફી નથી. છતાં આ અમારા નાનકડા વૈકુંઠમાં ઘણું બધું સમાવવાની આજની આ કોશિશમાં આપ સૌનું ફરીથી એક વખત દિલથી સ્વાગત કરું છું. અને મારી સાથે પ્લીઝ પ્રેમથી, દિલથી, આદરથી, અતિ આદરથી આવકારો મારી ડાબી ને જમણી બાજુ બેઠેલા આ કલાકારોને. અનુભવ અને આવડત ના જે 2 સમાંતર પાટે હું ચાલવાની કોશિશ કરું છું એ પાટા ઉપર એમણે આ આખે આખી ઇન્ડસ્ટ્રીનો ભાર ખેંચવાની કોશિશ કરી છે. ખૂબ દિલથી આવકારો મારી સાથે અનુભવી કલાકારો, મારી સાથે જલસા ઘરની આખે આખી ટીમ. જમણી બાજુ ધ વન એન્ડ ઓનલી ધ સુપરસ્ટાર, માય ફેવરેટ હિતેન કુમાર. અતિ આદરણીય જીતેન્દ્ર ઠક્કર, વેરી ટેલેન્ટેડ યામિની બેન, રાજેશભાઈ ઠક્કર, અને એવા જ અનુભવ સિદ્ધ સ્વનામ ધન્ય હિતેશ રાવલ. અને આ મૂવીના સૂત્રધાર દિગ્દર્શક અતુલ પટેલ. જો ભાઈ, મૂવી વિશે ઘણી બધી વાતો મારે જે પૂછવાની છે ને તમારે સાંભળવાની છે ને આ લોકોને કહેવાની છે, એમાં એક સામાન્ય પૂર્વ ભૂમિકા બાંધી દઉં તો આ એ કલાકારો છે જેમણે પોતાના સ્વભાવને, પોતાના અનુભવને અને પોતાની આવડતને થોડા વધારે સમૃદ્ધ કરે એવા સરસ પાત્રો આ ફિલ્મમાં ભજવ્યા છે. હવે શું છે, આટલા બધા સિનિયર કલાકારોની ફોજ આ ફિલ્મમાં કેમ છે, એનો પહેલો પ્રશ્ન આપણે દિગ્દર્શક સાહેબને પૂછીએ એટલે સહેજ આપણને વાત ખુલે. અમે કોઈ આખે આખી મૂવી તમને કહેવાના નથી. એના માટે જલસાઘર બહુ જલ્દીથી તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, એટલે બહુ ક્લિશે વાક્યની જેમ મારે તમને એમ કહેવાનું જ છે કે જજો જોવા અને જજો જ. પણ આ આખી ફિલ્મ શેના વિશે વાત કરે છે? અતુલભાઈને આ પહેલો પ્રશ્ન. અતુલભાઈ, એકચ્યુઅલી જલસાઘર એક એવી ફિલ્મ છે કે જે તમારા મારા સૌના ઘરમાં બનતી ઘટના છે. જાણે અજાણે પણ આપણાથી આપણા પરિવારજનોને લાગણીઓ સાથે છેડી લઈએ છીએ, દુભાઈ લઈએ છીએ લોકોની લાગણીઓ, અને એ લોકોને દુઃખ થતું હોય છે પણ આપણને ખબર જ નથી હોતી કે એ આપણાથી દુઃખી છે, અને એમાં એ લોકો ફ્રસ્ટ્રેશનમાં જતા રહે છે. મોટાભાગે આવો સ્વભાવ 45 પછી વધુ શરૂ થાય છે, જે અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વધતી જાય પરિવાર માટે, એમના સંતાનો માટે, એમના સમાજ માટે. પણ સમાવ એવું થાય છે કે રિટાયર્ડ લાઈફની અંદર આખી જિંદગી આપણે ઓફિસર તરીકે ગાડી હોય, પછી જ્યારે રિટાયરમેન્ટમાં જાય એટલે ઘરમાં પણ એનું માન ઘટતું જાય, તો સંતાનોથી, વહુઓથી, પરિવારથી એ લોકો દુઃખી થાય છે અને એના કારણે લોકો હતાશામાં જતા રહે છે. અમારી ફિલ્મ
સમાજના એ સંતાનોને પણ કંઈક કહેવા માંગે છે અને સમાજના એ માતા પિતાઓને પણ કંઈક કહેવા માંગે છે. ઓકે, કે આજના જમાના પ્રમાણે તમારે સંતાનો સાથે સેટ થવું પડશે અને સંતાનો તમારે તમારા માતા પિતાની લાગણીઓ ન દુભાય એવા પ્રયત્નો કરવા પડશે, એવું વર્તવું પડશે. એટલે ઓવરઓલ તમારી આસપાસ થતી કોઈ એક વાર્તા છે અને બહુ જ તમને સ્પર્શી શકે એવી વાર્તા છે. આ અનુભવી કલાકારોની ટીમ સાથે મારી જોડે કેટલાક યંગસ્ટર્સ પણ છે આ જ ટીમના, જે કદાચ સ્થળ કાળની મર્યાદાના કારણે, સમયની મર્યાદાના કારણે અમારી આ ફ્રેમમાં સેટ નથી થયા, પણ અમારી મોટી ફ્રેમમાં એટલે સફેદ પડતે એ લોકો બહુ જ સુંદર રીતે સેટ થઈ જાય એવી એવી રીતે છવાઈ જવાની કોશિશ કરી રહ્યા છે. આ જ ફિલ્મના બે અદભુત યુવા મિત્ર કલાકારો અહીંયા ઉપસ્થિત છે, કદાચ અમે દેખાડી શકીએ તો પ્લીઝ, નહીતર આપણે એમના માટે એક વખત જોરદાર તાળીઓ તો પાડીએ જ. નિખિલ પરમાર આ ફિલ્મના કેટલાક લીડ કેરેક્ટર્સમાંથી એક, ખેવના રાજ્યગુરુ એન્ડ એક બીજા પણ છે આ જેમણે આ આખી આખી ફિલ્મનું મ્યુઝિક કર્યું છે પણ એ અત્યારે એકદમ ચાલી ગયો છે ગાયબ, આકાશ ચાક, એ પણ અમારી સાથે ત્યાં જ નથી ગયો, કેમેરો હવે ત્યાં નહીં જાય ફરી. એટલે હેલો એવરીવન, કલ્પેશ પટેલ અને કલ્પેશ પટેલ એ પણ વન ઓફ ધ વેરી સિનિયર આર્ટિસ્ટ ઇન ધ ફિલ્મ, જે અત્યારે અમારી સાથે નથી જોડાયા પણ ફિલ્મમાં બહુ અદભુત રોલ ભજવે છે. પણ આવી સામાન્ય પૂર્વ ભૂમિકા પછી મારો પહેલો સવાલ તો હિતેનભાઈને હોય જ, અને બહુ મારા એટલા બધા મને એમ થાય છે કે એમની સાથે એક સેપરેટ જ મારે કોન્વર્સેશન ગોઠવવાનું છે. પણ મીનવાઈલ આ ફિલ્મ વિશે તો હું વાત કરું જ છું, પૂછું છું, પણ હિતેનભાઈ કેમ આટલી ઓછી ફિલ્મો કરો છો યાર, કેમ? પણ એટલે આઈ અન્ડરસ્ટેન્ડ કે આટલા વર્ષોનો કદાચ ફટીગ, સરસ પાત્રોની શોધ, આવું બધું છે કે એક્ટરને જે થાય. એક્ચ્યુઅલી જિંદગીમાં આટલું બધું કામ કરી લીધા પછી મારા માટેનો રોલ કયો હવે એની વેઇટિંગ પીરિયડમાં જો એક ફેઝમાં કે જે મારે હંમેશા એવા કામ કરવા છે જે મેં આગળ નથી કર્યા, અને ફોર્ચ્યુનેટલી એટલો બધો સદભાગી રહ્યો છેલ્લા આ 20-25 વર્ષની કેરિયરમાં કે દરેકે દરેક શેડના પાત્રો ભજવી લીધા છે, અને સૌથી વધારે લકી એ રહ્યો છે કે દરેકે દરેક પાત્રો બહુ અદભુત લેવલે ભજવા. હવે સેમ ગલીના પાત્રો ફરી પાછા મારે બે દોરા ઉતરતા કરવા, એના કરતા વેઇટિંગ પીરિયડ ઇઝ ફાઇન. સરસ મજાના પાત્રો મારે નસીબમાં લખાયેલા છે, મારા રસ્તામાં આવશે, અને જે દિવસે એક્સાઇટમેન્ટ થશે મને કે આ રોલ માટે મારે ફરી પાછી જિંદગી મસ્ત રીતે જીવવી છે, એવો રોલ જ્યારે આવે ત્યારે હું કરી રહ્યો છું. પણ એટલે આ વાત નહીં, અમે સાંભળે ખાસો સમય થઈ ગયો એટલે ઇનફ ઓફ ધીસ ઓલસો. નો, બટ એક્ચ્યુઅલી આ તબક્કાના શું છે કે લાઈફમાં કોઈ પણ એક એક્ટર એસ્ટાબ્લિશ છે પોતાની જાતને હીરો તરીકે કે પોતાના દરેકે દરેક કેરેક્ટરથી જીવ્યો હોય, 50 વર્ષ જયારે ક્રોસ કરે ત્યારે એના માટે લખાતા પાત્રો ની ઉણપ છે આપણે ત્યાં. હું આજે વાંધો નથી મને, પણ કથાની અંદર દીકરીનો બાપ બનીને પોતાની જાતને આમ બ્રહ્મમાં જીવિત રાખવા નથી માંગતો કે દીકરાના બાપ તરીકે. આજે પણ મારે એવા જ રોલ કરવા છે જે વાર્તાને આગળ વધારે, પછી એ ઉંમરમાં 75 વર્ષનો હોય તો પણ મને વાંધો નથી, પણ વાર્તાનું મધ્ય બિંદુ હોવું જોઈએ. એવા પાત્રો ક્યાં છે? જે દિવસે આવશે તે દિવસે ચોક્કસ કરીશ. બાકી મારે નથી હવે હવે મને એ એક્સાઇટમેન્ટ નથી થતું યાર, એક ટિપિકલ ફિલ્મની એક વાર્તા આવે તેની અંદર આપ વો. અને બીજું એ કે એક મુગ્ધતા તમારામાં હોય એક્ટર તરીકે, કેમેરાથી તમે કંઈ નહીં છુપાવી શકો. જે ક્ષણે હું મૈયરનો મુગ્ધતા સાથે જીવી શક્યો, આજે હું પ્રયત્ન જે કરું એ માત્ર પ્રયત્ન જ રહેશે, અને ફરી પાછા એ લેવલના રોલ્સ એટલી મુગ્ધતાથી નહીં કરી શકું. તો હું એવા જ રોલ કરવા માંગુ છું જે જે મને મને સંપૂર્ણપણે ખૂબ મજા કરાવે, ખૂબ તકલીફ આપે, અને એવા રોલ આવશે તો એના વેઇટિંગ પીરિયડમાં છું. બિલકુલ, મારે સામે એ પ્રશ્ન પૂછવો જ છે કે આ જદ્દોજહદ થકવી નાખનારી છે કે નહીં, પણ એનો જવાબ તમે હોલ્ડ કરજો. જીતેન્દ્રભાઈને એક સરસ સવાલ પૂછવો છે કે જે રીતે હિતેનભાઈ એમ કહી રહ્યા છે કે અમુક ઉંમરે અમુક પાત્રો નથી મળતા, તમે વર્ષોથી એક સરસ કિરદાર હસાવવાનું જાણે કે બીડું ઝડપ્યું હોય એવી રીતના કિરદારો ભજવતા જ રહ્યા છો, આ ઉંમરે હવે કંઈ નવું કરવાની કે એવું લાગે છે કે હું બીબાઢાળ કામ કરું છું કે થાક્યો છું કે કંઈ નવું કરું છું? એવા રોલ કર્યા જ નથી, લગભગ દરેક ફિલ્મની અંદર અલગ અલગ કેરેક્ટર મળ્યા છે અને કર્યા છે, અને હું ક્યારેય કોઈ એવી ઈચ્છા રાખતો નથી કે બહુ જ ફિલ્મો કરી લઉં, બહુ જ બધું કામ કરી લઉં, કારણ કે ભાઈ એમાં મોનોટોનસ થઈ જવાય. એટલે સિલેક્ટેડ, અને જે મને બોલાવે છે મને ઓળખતા હોય એવા મિત્રો બોલાવે, અને મારા માટે સ્પેશિયલ રોલ લખ્યો હોય મને એમ કે તમારા માટે છે જીતુભાઈ તમે આવી જાઓ, તો પછી હું કોઈ ટર્મ્સ કન્ડિશન વગર
દોડીને રોલ કરું. એ જ રીતે આ ફિલ્મમાં પણ જલસાઘરમાં અતુલનો ફોન આવે, કેરેક્ટર છે જલ્દી આવો. હું બાઘામાં હતો, રસ્તામાં તરત એની ઓફિસે ગઈને બેઠો, સ્ટોરી સાંભળી, એને કીધું તમારે કર્નલનો રોલ કરવાનો છે. પાંચમી મિનિટે મારા મગજની અંદર એની સ્ટોરી સાંભળી આવી, હું આ ગેટઅપ કરીશ, આવી મારી દાઢી રહેશે, આવી કેપ રહેશે, આમ એમ, અરે ડર કે અમે આ જ વિચારેલું છે, તમારે આ જ કરવાનું છે. અને પછી બહુ જ સરસ એનું આખું પાત્રાલેખન થયું, મને પણ એક્ટિંગ કરવાની મજા પડી. અને ફિલ્મોમાં, નાટકોમાં તો ઘણા ડિફરન્ટ કાયમ રોલ કર્યા, પણ ફિલ્મોની અંદર જે કહેવાય આ એક જુદા પ્રકારનો અને સરસ જેને કહેવાય નોંધપાત્ર, લોકો હસતા હસતા ઘેર જશે મજા કરતા કરતા, એવો એક સરસ રોલ લખાયો છે અને મને ભજવવાની પણ મજા આવી, લોકોને પણ ગમશે આઈ એમ શ્યોર, અને અમને જોવાની પણ એટલી જ ઉત્સુકતા છે. હિતેશભાઈ બાકી ચારે બાજુ કામ કરીને, એટલે અમદાવાદથી ચાલુ કરીને મુંબઈ સુધીની સફર ખેડીને ફિલ્મો ને ટેલિવિઝન ને રંગમંચ ને બધું જ, હિન્દી ને ગુજરાતી બધું જ, આ ફિલ્મમાં તમારા પાત્ર વિશે તો સહેજ કહો જ, પણ આખી સફર વિશે પણ કહો. મારી કારકિર્દીની જે પણ, એટલે ઓકે પહેલા ફિલ્મની અને પછી આપણે ખાસ તો જલસાઘર માટે જે ભેગા થયા છે, જલસાઘર અમે મૂવી સિવાયનું બધું જ પૂછીએ છીએ જાણ માટે. લેટ ઇટ બી ઓન ધ પ્રાયોરિટી. ઓકસ જલસાઘર ફિલ્મ અતુલભાઈ સાથે મારે વખતે વાત થઈ હતી, એમણે કીધું એક સરસ મજાનું કરશન કાકા પટેલનો રોડ છે, મહેસાણાની ભાષા બોલવાની છે. હમણાં અમારી ફિલ્મના પ્રોમો બોમ્બે શૂટિંગમાં બધાને બતાવતો હતો, બધાએ કીધું કે આ ડબિંગ વર્ક બીજા કર્યું છે, હાઉ કુડ યુ ડિલિવર સચ એ ફ્લુઅન્ટ મહેસાણા ભાષા એમ. તો એનું નામ હું પોતે જ બોલ્યો છું અને કેરેક્ટર પણ એટલું સુપર રીતે લખાયેલું. બીજું એવું તો આખી ફિલ્મમાં અલગ અલગ પાત્રો અલગ અલગ શેડ ધરાવે છે, હું માત્ર ને માત્ર કોમેડી કરું છું આખી ફિલ્મમાં, એ કહે છે કે થોડું બેલેન્સ થાય ફિલ્મ, જેથી પણ થોડી હેવી થાય તરત પટેલ મહેસાણાનો પટેલ આવે. અને મારી અને જીતુભાઈ જે રોલ કરે છે કર્નલની, અમારે બેની જે ટોમ એન્ડ જેરી જેવી કોમેડી લખી છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો રાઇટર્સને ક્રેડિટ આપી, એટલા સરસ સ્ક્રીન પ્લે ડાયલોગ લખે છે, અમને પણ એને ટેરિફિક મજા આવી છે, વાસ્તવિકતા પણ પડી ઉતારી. મારી માટે અતુલભાઈ કીધું હું આજે તમને મસ્ત બદલો લેવાની તક આપી છે, મારા સિનિયર આર્ટિસ્ટ છે એમની નજર સામે આપણે બધા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, મને કઈ પણ કરવું કે કરી નતો શકતો, એટલે આ પિક્ચરનો બદલો લેવાની તક મળી જાય, ચૂપ કે બદલા લીધા, બરાબર લીધો, તમને પડદા ઉપર પણ દેખાશે જેટલું ક્યારે હેરાન કરે. એટલે કરશન પટેલનું કેરેક્ટર એ પ્રમાણે જ એ લોકો લખેલું કે ફિલ્મમાં ક્યાંય પણ ભારે વાતાવરણ થાય તો કરશન કાકા આવી વાતાવરણ હળવું કરી નાખે, ફિલ્મના પ્લેસમેન્ટ પણ એ રીતે છે. પણ મૂળ કરશન કાકાની જે લાઈફની થિયરી છે એ એવી છે, જીવો દિલ સફર જીવી લો, કે માણસ રિટાયર થઈ જાય એટલે પછી કઈ જીવન નથી પૂરું થઈ જતું, ઇનફેક્ટ મારા માટે તો માણસ નિવૃત્ત થાય પછી વધારે પ્રવૃત્ત થવું જોઈએ. સી હવે હું પણ એ જ ગ્રુપમાં જઈ રહ્યો છું, મને ખબર સંતાનો મોટા થયા પછી બે પુત્રોને બિંદાસ થવાનું, આપણે એ બધું ઊંધું છે, એસ્પેશિયલી ગુજરાતી લોકો, મારા પેરેન્ટ્સ સાથે પણ મેં જોયું છે અને આપણે બધા અનુભવ કર્યો છે કે લોકો રિટાયર થયા પછી પોતાની જાતને શું કે કોચલામાં પૂરી દે છે, બસ હવે જીવી લીધું. એને ઇનફેક્ટ મારી પોતાની એવી થિયરી છે કે ના, 58 વર્ષ કે 60 વર્ષ પછીનું જે જીવન છે એ જ સાચું જીવન છે, અત્યાર સુધી બધી જવાબદારીઓ પૂરી કરી, આપણે ફરજો પૂરી કરી, જે કંઈ કામ હતા. તો કરશન કાકાએ આ ફિલ્મમાં એ મેસેજ આપ્યો. અને બીજું જી અતુલભાઈ જે વાત કરી એનું ફરીથી રિપીટ કરું છું કે ફિલ્મમાં બહુ સરસ બેલેન્સ એ કર્યું છે કે અમે મા બાપને દોષિત નથી માનતા, અમે સંતાનોને દોષિત નથી માનતા, સમય સંજોગ એવા હોય છે કે માણસને આપણે કહીએ, પણ આ ફિલ્મમાં એવું સરસ બેલેન્સ છે, ક્યાંક તમને દીકરો દેખાશે કે આમાં તો મા બાપનું તો કંઈ વાંક જ નથી, ક્યાંક તમને દીકરો સારો દેખાય, આમાં બાપાનો જ વાંક છે. મારી ફિલ્મમાં એક ડાયલોગ પણ છે, કાલે તમે ફિલ્મમાં જોજો, આને કર્નલ જ કહું છું, એટલે દિવર તો આખા બોમ્બે ઓર્ડર આલાલ કરે છે ને, એટલે તારા ઘરવાળા તને કાઢી ગયેલો, તારો ઓર્ડર આપવાના સ્વભાવને કારણે, બરાબર. એટલે આ પ્રમાણે ના, એટલે અતુલભાઈ આખી મૂવી જરાય પ્રીચી નથી, એટલે બિલકુલ જાણે સંદેશ કે ઉપદેશાત્મક નથી, ના ના, એ ઉપદેશો આપીને ક્યારે તમે ફિલ્મ નહીં નિર્માણ કરી શકો જે લોકોને હૃદય સુધી પહોંચે. હસતા રમતા પોતાની જાતને આઈનો ધરવાની ફિલ્મ છે. મારે આપ બેના પાત્રો વિશે પણ થોડું જાણવું છે, તમારા વિશે પણ થોડી વાત કરો. રાજેશભાઈ તમારાથી શરૂ કરીએ. મારું પાત્ર જે છે આમાં એ મિસ્ટર ઉપાધ્યાય છે, જે બહુ જાણીતા બિઝનેસમેન છે, વેલ સેટ છે, અને અતિ વિશ્વાસ, જે આપણા જીવનમાં આપણે ઘણી બધી જગ્યાએ અનુભવ કરતા હોઈએ છીએ કે આપણા કોઈ નજીકના આપણો દીકરો હોય, દીકરી હોય, કે કોઈ પણ આપણા સગા સંબંધી હોય, કે ક્યાંય પણ આપણે જ્યાં અતિ વિશ્વાસ મૂકીએ, કે અંધો વિશ્વાસ મૂકીએ, અને પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય કે આપણે છેતરાયાનો ભાવ જે અનુભવીએ,
કેવા ભાવ સાથેનો આ કેરેક્ટર છે અને એનો જે અનુભવ એને થાય છે ત્યારે એને એવું લાગે કે એના જીવનમાં કરેલી બધી જ મહેનત બધું જ ધૂળ ધાણી થઈ ગયું કે બધું કડળ ભૂસ થઈ ગયું, એના સપના બધા કડળ ભૂસ થઈ ગયા અને એ પણ છેક પાછલી ઉંમરમાં, એટલે સ્વાભાવિક રીતે એને બહુ મોટું હતાશાનું એક કારણ બને. અને એ પછી એ ફિલ્મમાં હું જલસાઘરમાં કેવી રીતે દાખલ થયો એ એક રહસ્ય છે, અને જલસાઘરમાં મેં કેવી રીતે જલસા કર્યા એ પણ મેં આ કેરેક્ટરને એનો ગેટઅપને કશું ઓપન નથી કરેલું, એટલે એના વિશે હું નહીં કહી શકું. પણ મેં ખૂબ મજા કરી છે, લોકોને કરાવી છે, લોકોને રડાવીશ પણ ખરો, હસાવીશ પણ. ક્યા વાત હૈ, વેરી એક્સાઇટેડ ટુ સી ધીસ સિનિયર આર્ટિસ્ટ પરફોર્મિંગ જેમ ઓફ કેરેક્ટર્સ. યામિની બેન, મારું તો ઘણા બધા કેરેક્ટર મેં કર્યા ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં, અને આનો લાવો કે આની મજા કે આનું કરવાની ખુશી એ તો મેં હિન્દી ફિલ્મો પણ બે કરી, દેશી સાની સાથે કરી, આમિર ખાન પ્રોડક્શન ની કરી, પણ એની ખુશી નથી મળી કે એની જે મજા નથી મળી કે એ સપના પૂરા જે હોય આપણા એ સપનાની મજા કે જિંદગીમાં મેં મારો ગોલ કે મને પામી લીધું, મેં જે વર્ષોથી ઈચ્છા ધરાવતી હતી એ આ ફિલ્મથી મને મળ્યું છે. અને આ કેરેક્ટર તો મને મળ્યું છે, અતુલ સરે મારી પણ દિલેશ બેનો ને એમને સિલેક્ટ કરી, હિતેશજીએ મારી પર ક્લિક કરીને મને આમાં પસંદ કરી. તો આ ફિલ્મમાં મને કેરેક્ટર જે મળ્યું છે એ એક સ્ત્રીની વ્યથા ઉપર આખું જઈ રહ્યું છે કે એક સ્ત્રી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે જીવતી હોય છે એ ક્યાંક ને ક્યાંક એના જીવન સાથે એવી રીતે વણાય છે કે બીજા બધાના સપના પૂરા કરવામાં એ પોતાની જિંદગી ભૂલી જાય છે. તો એક સરસ રીતે એક સ્ત્રીની વ્યથા બતાવતું એક કેરેક્ટર મને મળ્યું છે મારા હિસ્સામાં, અને એ ક્યાંક ને ક્યાંક હું આમાં નિભાવી અને એનો મને મોકો મળ્યો એ મને ગમ્યું. અને સપનું જે કહું છું કે મેં આ ઘણી બધી ફિલ્મો કરી, ઘણા કેરેક્ટર કર્યા એ બી મને ગમે છે, પણ મજા અંદર દિલથી કે ને કે તમે જ્યાં એક્ટિંગ લાઈનમાં આવ્યા અને એ પછી તમને કંઈક યાદગાર લઈ જાય છે જિંદગીના અંત સુધીમાં કે મેં શું વર્ક દરમિયાન કર્યું, એમાં સૌથી સરસ મારા હિસ્સામાં આવ્યું હોય તો આ જલસા વર્ક કર્યા પછી મને આ ફિલ્મમાં કેરેક્ટરની સાથે સાથે મને હિતેન કુમારની સાથે તમારી લાગણી સંપૂર્ણ સમજી શકું છું, કારણ કે તમે તો 3 કલાકની કે 2.5 કલાકની કે 1.5 કલાકની ફિલ્મ કરી છે, હું તો ખાલી 1.5 કલાક બેસું છું એમાં મને એમ થઈ જાય છે કે આપણે બોસ હિતેન કુમાર જોડે બેસીને આયા છે. ઓન ધેટ નોટ ભાઈ, એક વખત જોરદાર તાળીઓ. અમારો પણ પ્રશ્ન છે, એનાથી જ મેં શરૂઆત કરી હતી અને હું એ પ્રશ્ન પાછો આવું છું, મારે બીજા ઘણા બધા પ્રશ્નો પૂછવા છે. પણ હા, જે સવાલ મેં પૂછ્યો હતો તમને કે આ જદ્દોજહદ પણ કે જે કરવું છે નથી કરવું, પાત્રો નથી મળતા, આ બધો આ જે અંદરનો ખુદની સાથેનો એક નાનકડો ટકરાવ છે એ થકવી દેનારો છે આ ફેઝમાં પુષ્કળ. કારણ કે જે સફળતાના લેવલ પર તમે બેઠા હોય ને છોડી દીધા પછી પણ આટલા વર્ષો પછી લોકો તમને મિસ કરતા હોય એ ટાઈમે ના પાડવું એ સૌથી વધારે મુશ્કેલ છે. પણ એક્ટર તરીકે પોતાની જાતને જીવંત રાખવા માટે મેં વચ્ચે નાટક કર્યું, 8-9 મહિના મેં 200 શોની આસપાસ નાટક ભજવ્યું. એક્ટર તરીકે મારી જાતને સતત જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો, પણ સિનેમા એક એવું માધ્યમ છે કે અનફોર્ચ્યુનેટલી એટલા બધા કેરેક્ટર્સ એટલા બધા અદભુત રીતે થઈ ગયા એ ફેઝમાં. હું કહું છું મેં કર્યા નથી, પણ એ મારા દ્વારા થયા. એની ઉપરનો રોલ ના આવે તો મને મને સેટ પર જવાની મજા નથી. બહુ જેન્યુઅનલી કરવા માટે મારે ફિલ્મો નથી કરવી, મારે ફિલ્મો એ જ કરવી છે, ઓછી કરીશ તો પણ એ કેરેક્ટર. સપોઝ કે આ જલસાઘર કરી રહ્યો છું, આટલા લાંબા ટાઈમ પછી કરી રહ્યો છું, ચિત્કા આટલી અદભુત રીતે કરી, ન ચાલી ચાલી એ મારા પેરિફેરમાં આવતી નથી આખી ઘટના. પણ આજે પણ જયારે ડિજિટલ પ્લેટફોર્મ પર જોયું છે, પીપલ આર અમેઝ અબાઉટ યાર કેવી રીતે આ પરફોર્મ થઈ શકે. ફિલ્મ જલસાઘર મારા માટે અનુભવ રહ્યો કે 1.5 વર્ષ પછી મેં ફિલ્મ સાઇન કરી, આઈ ફેલ કે નહીં યાર મને રોજ સવારે સેટ પર જવાની ઉત્કંઠા આ કેરેક્ટર આપી શકે એમ છે. અને એના માટે ના પાડવી મારા હિસાબ બહુ જરૂરી છે, માત્ર મારે મશીનની જેમ કામ નથી કરતા. સો આ વેઇટિંગ પીરિયડ તો થવાનો છે ઓફકોર્સ, અને અમે અમે બહુ જ એવી આશા અને ઈચ્છા અને પ્રાર્થના કરી કે તમારો આ વેઇટિંગ પીરિયડ ઓછો થાય, તમને સૌથી સારા સારા આવશે આવશે. હવે ધીરે ધીરે લોકો સુધી એ સંદેશો જઈ રહ્યો છે કે મારે ફિલ્મો પુષ્કળ કરવી છે, પણ મારા માટેના રોલ્સ આ એજ ગ્રુપ પ્રમાણે લખાવાના હવે ક્યાંક શરૂ થઈ રહ્યા છે. કરેક્ટ, આ જ માધ્યમ પરથી બહુ
નાના મોડે મોટી વાત જેવું થાય, પણ ભાઈ સરસ ફિલ્મો લખો. હિતેન કુમાર જેવા કેટલા કલાકારો છે, દરેક જનરેશન વચ્ચે આખો આવી ગઈ હિતેનભાઈ ફિલ્મો નથી કરો એવું નથી. મારા માટેના રોલ હું રેડી છું, દરેક જનરેશનના ન્યુ કમર્સ સાથે પણ કામ કરવા રેડી છું, સરેન્ડર કરવા તૈયાર. પણ એ લેવલની રોલ, એ લેવલની વાત લઈને આવો તો ડેફિનેટલી આઈ એમ રેડી ટુ સરેન્ડર માયસેલ્ફ. વાહ. પણ તમે બધા સખત સિનિયર કલાકારો છો, તમે બધા તો આ ઇન્ડસ્ટ્રીના ઘાટ ઘાટ ને પાણી પાણી જોયેલા છે. જીતેન્દ્રભાઈ, અમે બહુ નાના હતા ત્યારથી તમને દૂરદર્શનની સિરિયલોમાં જોઈએ છે, અને આજે તમારી સાથે બેસીને સંવાદ કરું છું એનો કંઈક જુદો જ હરખ છે. પણ આટલા વર્ષોથી તમે આ ઇન્ડસ્ટ્રીને ગ્રો થતા, ચાલતા, પડતા, અખડતા જોઈ છે, તમે પ્રીમિયર્સ પણ જુઓ છો, વોટ ઇઝ યોર ફર્સ્ટ રિએક્શન ટુ ધીસ ફેઝ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી? આ જે નવો દોર આખો શરૂ થયો છે એમાં મજા એટલી છે કે ટેકનિકલ સાઈડ ઉપર એક્ટરો તો પહેલા મજબૂત જ હતા, અત્યારે છે એના કરતા કદાચ વધારે મજબૂત હતા. પણ એ મજબૂતાઈ એમની દેખાતી એટલે એમ માટે નથી કે એ વખતે સારા એટલા કેમેરા નહોતા. અત્યારે ડિજિટલ ફોર્મેટ આવી ગયું છે તો તમને અદભુત, તમે સામે જ જોવો રિઝલ્ટ મળે, બધું તો ડબ્બો ધોવા જાય ને પછી ક્યારે આવે ને એમને શું રિઝલ્ટ આવ્યું તો ભગવાનને ખબર. તો આ વસ્તુ જે છે એને અત્યારે લોકો, આપણા કલાકારો, ટેકનિશિયનો, ડિરેક્ટરો એનો ભરપૂર લાભ લઈ રહ્યા છે અને લેવો જ જોઈએ. અને ક્યાંક કોઈ એવી સરસ મજાની ફિલ્મ બનાવે નથી ચાલતી તો એનો અર્થ એ નથી કે આપણે ફિલ્મ ના જ બનાવી જોઈએ. બનાવી જોઈએ, ચિત્કાર જેવી સરસ ફિલ્મ બની પણ બુકિંગ બારી ઉપર ના ચાલી. પણ જે લોકોએ જોઈ છે કે જે સુજાતા બેનના ચાહક હતા કે ભાઈ હિતેન કુમારના ચાહક હતા, એ લોકોને મજા જ પડી. અને એક્ટર જે છે એ પોતાના દર્શકો માટે જ ફિલ્મ કરતો હોય, પૈસા મળે ના મળે એ જુદી વસ્તુ છે, પણ લોકોને સંતોષ આપવાનું કામ એ આર્ટિસ્ટનું છે. જ્યારે આર્ટિસ્ટને જોઈને પ્રેક્ષક એમ કે વાહ મજા પડી ગઈ, એટલે આપણા પૈસા કલાકાર તરીકે બસ બસ. વોટ્સ યોર ટેક ઓન ધીસ પર્ટિક્યુલર? આ સમય કેવો લાગે છે તમને ફિલ્મ મેકર તરીકે? ફિલ્મ મેકર તરીકે પહેલા પણ મેં તો 16 પર 35 પર પણ ફિલ્મો ડિરેક્ટ કરી છે. કરેક્ટ. અત્યારે ડિજિટલ યુગમાં હું આવ્યો છું, પણ આજની જે જનરેશન નવી આવી રહી છે, ખાલી એ લોકોને મારે એક મોટા ભાઈ તરીકે એટલી સલાહ આપવી છે કે એ લોકો પાસે વિઝન છે પણ મેનેજમેન્ટ નથી, તો વધારે વર્ક વિઝનની સાથે સાથે મેનેજમેન્ટ પર કરવું જોઈએ કે કયા દિવસે કયું શૂટિંગ કરવું, કઈ ડેટ છે, એ બધું કરી નથી શકતા. એના કારણે બજેટ આજના યુગમાં 2-3 કરોડની પિક્ચરો બનવા માંડી ગુજરાતી, એનો બ્રેક ઇવન જલ્દી આવવાનો નથી. તો એ નવા આવતા દરેક મિત્રોને એક જ વાત કહેવી છે કે ભાઈ તમે ફિલ્મ બનાવો તો એક લિમિટેડ બજેટમાં બનાવો પણ સારી જ બનાવો. અને એવું પણ કે અમારા અમને જ્યારે લિસ્ટ આવ્યું કે આ દિવસે આ સીન આવે તો પરફેક્ટલી ડે જે ડેઝ જે સીન છે એ લેવાના છે. અચ્છા, એક એડવાન્સમાં આ ડેટે આટલા વાગે ફૂલ પેકઅપ, તો સરનું કેને કે પેપર વગેરે એટલું જોરદાર હતું કે એ દિવસે એટલા વાગે ફૂલ પેકઅપ. વાહ, ક્યાં વાત. એટલે મારે એક સવાલ પૂછવો તો, ખાસ કરીને તમને, તમે આટલા વર્ષોના અનુભવે છો, તમને ક્યારે એવું લાગ્યું કે આજકાલના ની જનરેશન કે આજકાલના મિત્રો નથી બહુ સલાહ લેતા અનુભવીઓની, એવો ક્યારે અનુભવ કોઈ? ચોક્કસપણે મારું માનવું ડેફિનેટલી છે, કારણ કે ક્યાંક એક ઇન્ટરેક્શન હોવું જોઈએ. ટેકનિકલી કદાચ આપણને હમણાં બેટર લાગે છે ફિલ્મો, પણ કન્ટેન્ટ, લાઈક ઘણી બધી ફિલ્મો પરદેશમાં પણ જઈને શૂટ થઈ, તમને 10 મિનિટની એવી ક્ષણ ના લાગે તમારા હૃદય સુધી પહોંચે તો આખી એક્સરસાઇઝ ખોટી છે. ત્યાં તમે તમારા સિનિયર્સ સાથે, એ કોઈ પણ ફિલ્મ ના હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટ ના હોય, એમની સાથેનું ઇન્ટરેક્શન તમને વધારે ફાયદો કરાવી શકે છે. એક ઝિગઝેગ સ્ક્રીન પ્લે નો એક હમણાં ચલણ શરૂ થયું છે, એ રસ્તા ચટકા હોય, ઘોટડા ના હોય, રાઈટ? એટલે ઘણી બધી ઘટનાઓ એવી છે, એમને ઉત્સાહ માટે 100% સલામ છે, એમની નવી ટેકનોલોજીના નોલેજ માટે પુષ્કળ સલામ છે. યસ, ધે આર મોર નોલેજેબલ અબાઉટ ઇટ, પણ કન્ટેન્ટ વાઇઝ મને 100% મારી, હું દાવા સાથે કહી શકું છું કે નહીં, કન્ટેન્ટ વાઇઝ ચૂકી રહી છે આ જનરેશન. ફિલ્મો તો જ સફળ થશે જો તમે લોકોના હૃદય સુધી પહોંચી છો. આંખમાં જે ગ્લોસ છે ને, તમને 10 મિનિટ ગમાડે ફિલ્મ, 15મી મિનિટે એમ થાય કે આ ફિલ્મ ક્યારે પતશે. આ જ ઘટનાની અંદર ડેફિનેટલી એક ઇન્ટરેક્શનનું સેશન આપણે ત્યાં થવું જોઈએ, દરેક જનરેશનની વચ્ચેનું, એક્ટર્સનું એક્ટર્સની સાથેનું. લોન્જિટિવિટી નથી, આજે જુઓ 7 વર્ષ થયા, 7 વર્ષમાં કેટલા એવા એક્ટર્સ લોકોની સામે આવ્યા કે જે આવનારા 20 વર્ષ દરમિયાન પણ યાદ રહેશે. ડિરેક્ટર્સની ઘટનામાં ચલો ફિલ્મ ચાલે ના ચાલે, તમારા ને મારા હાથમાં નથી, એક ડેસ્ટિની પણ છે એની સાથે. તમે અભિભૂત થયા હોય તેવા આ છેલ્લા 7 વર્ષમાં કેટલા ડિરેક્ટર આવ્યા,
આવીને ભૂલાઈ જશો તો પછી આ ફિલ્ડ તમારા માટે નકામું છે. સો એના માટે એક ઇન્ટરેક્શન ડેફિનેટલી મારા હિસાબે બહુ જરૂરી છે. હું એગ્રી છું, બધું ઘણું બધું સારું સારું બદલાયું છે. નથી બદલાય એવી જે મને ના ગમતી વાત કે ફાઇનાન્સર આજની તારીખે પણ સ્ટુપિડ મૂર્ખ છે, એવા અણઘડ પટેલની ભાષામાં ઓઘડ લોકોના હાથમાં ફાઇનાન્સ થઈ જાય છે. અને આ મારું ખૂબ જ હૃદયપૂર્વકનું દર્દ છે. ફાઇનાન્સરોને ખાસ વિનંતી, જ્યારે પૈસા રોકો છો તો તમે કોના ભરોસે રોકો છો? લોકો તો તમને આવીને ખોટા ચાંદ તારા બતાવશો, જે અમે ક્યારે નથી બતાવતા. નીતિનભાઈ હમણાં જ વાત કરી, ફિલ્મ ચાલવી ન ચાલી એ ડેસ્ટિની વાત છે, પણ આ લોકો તો ચાલશે. તમારી ફિલ્મ સુપર હિટ થશે, તમને 5 કરોડ અહીંથી મળશે, આવું જુઠ્ઠું બોલી. તો ફાઇનાન્સરોને ફરીથી કહું છું, પ્લીઝ તમે જયારે ફાઇનાન્સ કરો છો કે ફિલ્મ બનાવે ત્યારે માર્કેટમાં તપાસ કરો. આપણે પેન્શન લેવા જઈએ તોય 4 જગ્યાએ પૂછીએ છીએ. તો આવી મોટી બિગ બજેટ ફિલ્મ બનાવો ત્યારે તમારે માર્કેટમાં આવા સારા એક્સપિરિયન્સ ડિરેક્ટરો છે, ઇવન એક્સપિરિયન્સ એક્ટરો સાથે એકવાર મળો, સર આવો એક પ્લાન કરીએ છીએ. અને અગેન કન્ટેન્ટ, નૈશદભાઈ જમાનો કન્ટેન્ટનો છે, ચાહે વેબ સિરીઝ હોય, ફિલ્મ હોય, સિરિયલો કાંઈ પણ હોય, તમે 10 મિનિટની શોર્ટ ફિલ્મ પણ હશે, કન્ટેન્ટ બહુ જ જરૂરી છે. અને કન્ટેન્ટ પ્રમાણે સ્ક્રીન પ્લે, ડાયલોગ, કાસ્ટિંગ બધી ઘણી બધી મેટર છે. પણ યસ, આઈ એમ હેપી કે ફિલ્મો વધારે બનવા માંડી છે, એક્ટરો એક્ટિવ થયા છે, ઇન્ડસ્ટ્રી એક્ટિવ થઈ છે, લોકોને કામ મળવું છે. પણ પ્લીઝ સારી ફિલ્મો બનાવો, ઓછી બનાવો, અને ઇન્ડસ્ટ્રીને ધમધમતી રાખો, બેસાડી નથી દેવાનું. ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ સે. હિતેન્દ્રભાઈ, યુ વોન્ટ ટુ એડ એનીથિંગ ટુ ધીસ? ના, બસ એ જ કે સારી વાર્તા હોવી જરૂરી. પહેલો બેસ તો એ જ છે, રાઇટર, સ્ક્રીન પ્લે એ ફિલ્મનો બેસ છે. એ મજબૂત હશે તો કલાકારો કંઈક કરી શકશે. પણ ઘણી બધી ફિલ્મો એવી પણ આવી જાય છે જેની અંદર ખાલી બસ ફલાણાએ આવી ફિલ્મ બનાવી એટલે આપણી આવી બનાવો એટલે ચાલશે. 6 ભાઈબંધ ભેગા થઈ ગયા, બાપો લઈ ગયા. અને નૈશભાઈ ખરેખર બહુ, તમને ખ્યાલ છે, હવે તો બોલિવૂડ હોલિવૂડની સારી છે, કાસ્ટિંગ ડિરેક્ટર નામની મોટી પોસ્ટ હોય છે, તે રિસ્પોન્સ અહીંયા તમે કોઈ પણ ફિલ્મમાં જાઓ, કોઈ પણ પાત્ર, કોઈ પણ વ્યક્તિ ભજવો. નહીં નહીં, એ તો અહીંયા ચેન્જ થયું છે, કાસ્ટિંગ માટેની વ્યક્તિઓ પણ આવી છે. સ્ક્રિપ્ટ ડોક્ટરિંગ માટેની ઘટના શું? હા, એ પણ સિલેક્શન ઓફ કન્ટેન્ટની ઘટના શું? એ તો અહીંયા સરસ મજાની ઓફિસિસ વર્કઆઉટ થઈ છે. આઈ એમ કાસ્ટિંગ ડિરેક્ટર. મેં હમણાં રિસેન્ટલી જેટલી પણ ફિલ્મો કરી, કાસ્ટિંગમાં તમે કહે આ શું કામ આ પાત્રમાં અહીંયા છે? તો કાં તો એનો સગો હોય, કાચની પેલી બાજુ જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એમને ખાસ મારો આગ્રહ છે કે આ સાંભળો, આ એ વ્યક્તિઓ બોલી રહ્યા છે જે આ ઇન્ડસ્ટ્રીમાં ઓછામાં ઓછા 30 વર્ષથી છે. હું બહુ કદાચ મારું જ્ઞાન સીમિત હશે, પણ આ બધાનો અનુભવ 30 થી વધારે વર્ષોનો તો છે જ, ઓછામાં ઓછો. એટલે આ કહેવત અહીંયાથી જેટલી તમારા સુધી પહોંચે એટલી મને વધારે ગમશે કે ગઈડા ગાડા વાળે. આ વાત માત્ર ગરડા શબ્દ ઉપર તમે ફોકસ ના કરો, આ ગરડા શબ્દ ઉપર ફોકસ ના કરો, તો પણ કોઈ ગાડા વાળવા વાળું આપણે ત્યાં છે એની ઉપર પણ જરા તમારો બિલોડી કાચ મૂકજો. ઓન ધેટ નોટ, ખૂબ બધા લોકો આપણી સાથે છે એમનો પણ ઉલ્લેખ કરવો ગમે એવા છે. સંજય ચકલાસિયા કહી રહ્યા છે, જલસો જલસો, હેલો ટીમ જલસાઘર, પ્રકૃતિ રાવલ એવું કહી રહ્યા છે, રાજક બારોટ, પ્રસન્ન પટેલ બધા તમને હાઈપ કહી રહ્યા છે. સંજય ચકલાસિયા કહી રહ્યા છે, અમારે સવાલ પૂછવાના. હા હા, વાય નોટ, પૂછો. તમને જે પણ સવાલ મન થતો હોય એ તમે ફીડબેકમાં કમેન્ટમાં લખો, હું એમને પૂછીશ. કોને પૂછવું છે એ ઉલ્લેખ ચોક્કસથી કરજો. ઝૂમ કરો, આ બાજુથી નહીં થાય. સોનલ પટેલ કહી રહ્યા છે, હેલો જલસો, હેલો જગદીશ શાહ, એન્ડ ઓકે. નીતા અધવર્યુ રાવલ કહી રહ્યા છે, એક્સલન્ટ, બેસ્ટ વિશેસ ફોર જલસા ટીમ, એટલે જલસા ઘરની ટીમને તમને લોકોને કહી રહ્યા છે. ઝાલા વિક્રમસિંહ કહી રહ્યા છે, વેરી નાઇસ. એન્ડ ગીતા ચિત્રોડા, જાનવી પારેખ, યામિની જોશી બરોડા, પછી બે આમ આમ ને પછી ખૂબ બધી તાળીઓ એવું જાનવી પારેખ તમારા માટે મોકલાવી રહ્યા છે. ચારિયા રાજેશ, હેલો જલસો, સાચી વાત હો, પૈસા વસૂલ બોલે પ્રેક્ષકોને એ જ ગમે, જંખના વચરાજાની. ઓકે, એન્ડ મેની પીપલ આર ધેર. હવે શુદ્ધ દેશી સંવાદમાં હવે એ પ્રકરણ થવા જઈ રહ્યું છે જેની અમે જેના માટે અમે લોકો થોડા કુખ્યાત છીએ. એવા સરસ સવાલ જવાબોનો રેપિડ ફાયર રાઉન્ડ અમે એક એક પછી એક એક બધાને પૂછવાના છીએ. સો લેટ્સ બિગિન વિથ હિતેશભાઈ. બને એટલા પ્રામાણિક જવાબો, કશું ગોળગોળ નહીં. હાલના ગુજરાતી તખ્તાના શ્રેષ્ઠ 3 નટ. નાટક, નટ નટ એટલે એક્ટર જી.
દર્શનભાઈ જરીવાલા, મનોજ જોશી અને પરેશ રાવ. અચ્છા, અને યુવાનો? યુવાનમાં હમણાં હું એટલું થિયેટર ફોલો કરતો નથી, પણ નિખિલ પરમાર છે, એમણે હમણાં થિયેટર શરૂ કર્યું છે. અને બોમ્બેમાં એવું કોઈ પ્રોમિનેન્ટ યંગ એક્ટર હોય જે થિયેટર સાથે લગાતાર જોડાયેલો એવું મારા કોઈ ખાસ ધ્યાનમાં નથી, હમણાં હું ફોલો નથી કર્યો. ઓકે, આમાંથી કયું કામ બ્રેડ એન્ડ બટર માટે કરો છો? ટેલિવિઝન ઓર ડેઇલી શો, કમર્શિયલ નાટકો, ફિલ્મો? ટેલિવિઝન. એમાં કરવી પડેલી કોઈ એક ભૂમિકા જે એમ થાય કે આ કેમ કરીને? બોમ્બે ગયા પછી પણ મેં કાંજીવીરુ કાંજુ સતત. પણ તમે જે કીધું બ્રેડ એન્ડ બટર માટે, ટેલિવિઝન એના માટે જ કરું, બાકી કોઈને ગમે નહીં. નાટક કરેલા કલાકારને ટેલિવિઝન લાઈક જોબ જેવું છે, સવારે 9 થી 9 શિફ્ટમાં જવાનું, અને ટિપિકલ મીડિયા છે ટેલિવિઝન. ફિલ્મો અને થિયેટર જેવી મજા ક્યાંય નથી, એટલે બધું બેલેન્સ કરીને ચાલે છે. પણ અગેન ટેલિવિઝન ઇઝ સો ગુડ ફોર બ્રેડ એન્ડ બટર. નિતિનભાઈ, તમને આમ ડેલી શો, ટેલિવિઝન લગાતાર સતત નથી જ કર્યું, કરવાની ઈચ્છા થાય નથી? મને મારે એઝ અ ફોર્મેટ ઓલસો એક્સપ્લોર કરવાની નહીં, અનલેસ એન્ડ અનટિલ એવો કોઈ રોલ આવે કે જે 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 કરવાની એક્ટર તરીકે મજા પડે. પણ હું જે રીતે જોઈ રહ્યો છું સિનારીઓ છેલ્લા 2.5 દાયકાથી ટેલિવિઝનમાં કામ કરતો એક્ટર ની રટમાં મારે નથી પડવું. મિલ મજૂરની જેમ એને કહ્યું ને કે રોજ કમ્પલસરી તમને ખબર જ હોય કે 2 એપિસોડ પછી તમારું કેરેક્ટરાઇઝેશન શું થવાનું છે. આઈડિયા નેરેટ કરતી વખતે તમને જુદું કહેવામાં આવે, 120 એપિસોડ પછી તમને ખબર છે તમે કઈ જુદી દિશામાં ભ્રમણ કરી રહ્યા છો. મારે મારા માટે નાટક કે ફિલ્મ એ સૌથી વધારે મને ખબર છે ક્યાંથી શરૂ થવાનું છે, ક્યાં પતવાનું છે. તો એક્ટર તરીકે જીવવાની જો મને મજા પડે તો એ સિનેમા છે, થિયેટર છે. મને ખબર છે નાટકની સ્ક્રિપ્ટ શું છે, કેરેક્ટરાઇઝેશન શું કરવાનું છે, કેટલું નથી કરવાનું. જ્યારે ટેલિવિઝનમાં મને ખબર જ નથી આવનારા અઠવાડિયામાં મારું કેરેક્ટર ક્યાં જશે, તો એ મારે તકલીફો નથી. ઇન્સ્ટન્ટ ફેમ છે, તમે કોઈ સીઆઈડી ક્રાઇમ પેટ્રોલ સાવધાની નો એપિસોડ કરો, એટલો ઓવરનાઈટ એટલી બધી રીચ છે, તમને નેક્સ્ટ ડે ફોન આવે, જે જલ્દી ગુજરાતી ફિલ્મમાં નથી આવતી કે તમારી આ ફિલ્મ જોઈ તને. ઇન્સ્ટન્ટ ફેમ છે આમાં, અને પૈસા પણ ઇન્સ્ટન્ટ છે. વેબ સિરીઝ એક્સપ્લોર કરવાનું મન કર? યા, કંઈક સરસ કન્ટેન્ટની સાથે કદાચ હું કરી રહ્યો છું આવનારા દિવસોમાં. વેબ સિરીઝ, વેબ સિરીઝ એટલા માટે કે એની અંદર પણ ફિલ્મની જેમ સ્પષ્ટતા છે કે તમે શું કરી રહ્યા છો. કરેક્ટ કરેક્ટ, એમાં એ ચેન્જ નથી થવાનું ટીઆરપી જોઈને. અને ઘણી બધી ઘટનાઓ જે આપણે સિનેમામાં અમુક મર્યાદાના કારણે નથી કરી શકતા, તો એક્ટરે તેમાં એક્સપ્લોર કરવાની ઘણી બધી વસ્તુઓ છે, જે તમે પોલિટિકલ ઓપિનિયન હોય કે તમે બીજી ઘણી બધી બાબતો છે જે તમે કરી શકો. અને સિનેમામાં એક બંધન કે 2 કલાક 10 મિનિટની અંદર મારે એક વાર્તા કહેવાની છે, જ્યાં મારી પાસે ત્યાં એક મોકળાશ છે કે એક કેરેક્ટરેશનની એક વસ્તુને મારે 5.5 કલાકની સિરીઝ સિઝનમાં કન્વર્ટ કરવું હોય તો એ છે તમારી પાસે, એ વસ્તુ છે. આમ બહુ સુંદર બજેટ, સરસ ઓફર આવશે. સરસ વાત કરી, ટીઆરપી જોઈને રોલ બદલાય લિટરલી. હું આઈ મીન ઇટ, મેં એટલી બધી હિન્દી ટેલિવિઝન ખૂબ કર્યું છે અને લાંબા ડેલી શો પણ કરેલા છે, પણ ટ્રેક નથી ચાલતો, ફોર એક્ઝામ્પલ કોઈ XYZ ટ્રેક શરૂ કર્યો ચેનલ, એ લોકો લિટરલી ટીઆરપી ફોલો કરે કે યાર ટ્રેક આવ્યા પછી આપણી ટીઆરપી ઘટી છે, આ ટ્રેક આ પછી વધી છે, તો તમારું કેરેક્ટરાઇઝેશન બદલાય, તમારો રોલ ફટ દઈને કાપી નાખે. ઘણી વખત ચર્ચા થાય, મારા ગુજરાતી એક્ટર મિત્ર પુષ્કળ છે, જેટલું પણ હિન્દી ટેલિવિઝનની ઉપર ગુજરાતી ફેમિલીની વાત આવે છે, તમે પેરેડીઝ કરી રહ્યા છો. મને કયો ગુજરાતી આપણા ઘરમાં આ પ્રકારનું ગુજરાતી? જ્યારે મારા એમની સાથે સંવાદ થાય, યાર ક્યું કેમ આમ કેરેક્ટરાઇઝેશન યાર ટીઆરપી, તમને પોતાને પણ નથી મજા પડી રહી, પણ તમે બીકોઝ એ ફેમ તમને મળી છે, એ ફેમના કારણે પોર્ટ્રેટ આખું જુદું થાય છે, તમને મજા નથી પડતી. હા, વૈદેશે કહ્યું કે એની અંદર ફિનાન્શિયલી તમે પુષ્કળ સિક્યોર છો, પણ હજુ જોખમ લેવાની તાકાત બાકી છે છાતીમાં. અત્યારે પ્લે પણ કરું છું, મેં હિન્દી ફિલ્મો પણ હમણાં કરી, ગુજરાતી ફિલ્મો અહીંયા આવીને કરું છું, પણ ટેલિવિઝન પણ કરું છું. ચિંતનભાઈ, ક્યારે મુંબઈ જવાની ઈચ્છા નથી? તમે તો આઈ થિંક યુ આર ધ મોસ્ટ સિનિયર હિયર. શરૂઆતમાં થતી હતી આજથી લગભગ 30 વર્ષ પહેલા, પછી ત્યારે હતી ઈચ્છા, પણ પછી તો ઘણી બધી ઓફર પણ આવી, એક ડેલી શો હિન્દીમાં ગુજરાતીમાં,
પણ એમ કીધું 25 દિવસ એ રહેવું પડશે એટલું ગભરાઈ ગયું કે અહીંયા બગીચામાં રહેતા હોઈએ ને ત્યાં મારે એક રૂમ રસોડામાં જવું પડે કે પીજીમાં જવું પડે એ વિચાર જ ગભરાઈ ગયું. ટ્રેનમાં કોઈ આપણે ગયા જ ના હોઈએ, ટ્રેનમાં ધક્કા ખાવાના આવે કે ગરમી સહન કરવાની આવે એ આપણે એટલે વિચાર જ નથી આવતો. એ બીકે ત્યારે હવે મુંબઈ જવાની ઈચ્છા, હમણાં છેલ્લે પણ એક સિરિયલની ઓફર આવી, અમે ના પાડી મુંબઈ હવે નથી જવું, હવે અહીંયા મજા કરવી. અને એ સારા રોલ કોઈ મિત્રો લગતા હોય તો યાદ કરીને બોલાવે જ, એમાં મજા જ આવે. અચ્છા, બેક ટુ હિતેશભાઈ, તમારી ગમતી 3 ગુજરાતી ફિલ્મો. રિસેન્ટ આમની કે ઓવરઓલ? યોર ચોઇસ. રિસેન્ટ કહેતા હો તો એન્થી રોડું શું? રિસેન્ટમાં પહેલા તો જલસાઘર, ઓકે, પછી ખોટું ના લગાડ તો ફરી જલસાઘર, જલસાઘર. સારું, ચોથી પાંચમી ને છઠ્ઠી, ચાર પાંચ છે. મને પપ્પા તમને નહીં સમજાય, ધર્મેશભાઈની ફિલ્મ વેરી વન્ડરફુલ, તમે પણ જોજો, બહુ સરસ ફિલ્મ હતી. પપ્પા તમને નહીં સમજાય. એક બીજી મારી જ એક ફિલ્મ હતી જે મને ખૂબ ગમી હતી, પણ એ પેલા જોનરની ફિલ્મ છે, વિક્રમ ઠાકોર સાથેની, એમાં હિતેનભાઈ પણ હતા. કોણ હલાવેલી ફિલ્મ, કોણ જુલાયા ફિલ્મ, વન્ડરફુલ, વેરી બેડ. ને હિતેનભાઈ બધા બહુ જ મજા પડી હતી, મારો રોલ પણ સરસ હતો. તો થઈ ગઈ ને 3. ઓકે, કઈ નવી ગુજરાતી ફિલ્મના ડિરેક્ટરે પહેલા બેક સ્ટેજમાં કામ શીખી લેવું જોઈએ અકોર્ડિંગ ટુ યુ? એ, ફોડી લઈશું યાર. બી, દાવ થઈ ગયો યાર. સી, આવતારું કરી નાખો. આ ફિલ્મો જોઈ છે ખરી? ના, ઓનેસ્ટલી સ્પીકિંગ, ત્રણે ફિલ્મો પણ નથી જોઈ અને ત્રણેના ડિરેક્ટરને પણ નથી ઓળખતો. પણ તમે જે કીધું બધાને લાગુ પડે છે, બધાને લાગુ પડે છે. દે મસ્ટ ગો થ્રુ ધ પ્રોસેસ. ફિલ્મ મેકિંગ શું છે, સબ્જેક્ટ કેવી રીતે સિલેક્ટ કરાય, કન્ટેન્ટ કેવો હોવો જોઈએ. અહીંયા કેવું છે, ફાઇનાન્શિયલ મળ્યો છે, વધારી નાખો બસ, એમ બીજાના હાથમાં જે પેલા વધારી નાખો, એક જ ફિલ્મમાં વધારી નાખવાના. સાહેબ, 2 કરોડની ફિલ્મો બને અને ફિલ્મની તમે સ્ક્રીન પ્લે, ડાયલોગ જુઓ, આપણું કેરેક્ટરાઇઝ, અમે એક્ટિંગ કરવા જતા લિટરલી જીવ વડે બોસ, લિટરલી. તો એમ થાય કે યાર તમે લોકો કેમ શીખીને નથી, અમને કઈ આવડતું નથી હોતું. ઇન જનરલ વ્યૂ છે, આ 3 જણ ફિશરનો વ્યૂ નથી, પણ ઇન જનરલ એની વાત સાચી છે કે હિન્દી જુઓ તમે, હોલિવૂડને તરફ પણ જુઓ, હિન્દીમાં જુઓ, સાઉથમાં જુઓ, કે કોઈ પણ ડિરેક્ટર મોટા ઘરમાંથી આવે, એમની પરંપરાગત એમની ફેમિલી ફિલ્મ મેકિંગ કરતો, તો પણ એનો દીકરો જયારે એન્ટર થવાનો ત્યારે એ એસિસ્ટન્ટથી શરૂ કરે છે, પ્રોડક્શન સાઈડથી શરૂ કરે છે. કારણ તો જ તમને ABCD સમજાશે એક્ઝેક્ટલી, જે મારા માટે બહુ સરપ્રાઇઝિંગ છે. બધા મિત્રો જ છે, સરસ જ છે, પણ જે વ્યક્તિ તમારી સાથે 3rd એસિસ્ટન્ટ, 4th એસિસ્ટન્ટમાં તમે જોયું અને એની ઘણી બધી ઇનકેપેબિલિટીના વિશે એની સાથે વર્ષો સુધી, મહિનાઓ સુધી ચર્ચા થયો અને સડનલી તમને 4 કલાક પછી ખબર પડે કે 4 દિવસ પછી ખબર પડે કે હિઝ ડિરેક્ટિંગ વન બિગ ફિલ્મ, ધેટ ઇઝ સરપ્રાઇઝિંગ, ધેટ ઇઝ ડેન્જરસ સાઇન. પછી દેશિત શું થાય ખબર છે? સોરી, લાગતા વળગતા માફ કરે, ના ના, અહીંયા બતા લાગતા વળગતા માફ કરે, કોઈ નામ થતું એવું હોય છે સાહેબ. ફાઇનલી કેમેરામેન ફિલ્મ ડિરેક્ટ કરતો હોય છે, ટુ ધેટ એ ડિરેક્ટર કઈ નામ નો જોયું, બસ મોનિટર ની જેમ આટા મારતો, ડોમિનેટ પેલો કરતો. કેમ કેમ? બીકોઝ એને કઈ શીખ્યું, એને કઈ શીખ્યું નથી. એને સરસ ફાંકા બપ્પા મારતા, લોકોને ફસાતા આવડે, ફાઇનાન્સર આવી જાય, પણ એને કઈ ખબર જ નથી. ફિલ્મ કે કમાન્ડ આપતો નથી આવડતું, એક્શન, લાઈટ, સાઉન્ડ એવું કઈ આવડતું જ નથી. હેડો આપણે અહીંથી કરી હેડો, એટલે બધું કેમેરા પણ કરતો હોય છે. અને આ કરુણ જ, આ કરુણ વાતો આપણે હસતા હસતા કરીએ છીએ, ઇટ્સ ધ ટ્રુથ સાહેબ. જયારે આપણે બેંગોલી મરાઠી ફિલ્મો ની વાત કરતા હોઈએ ત્યારે આપણને આવું દુઃખ થાય કે કેવા માણસના હાથમાં ઇન્ડસ્ટ્રી પહોંચી, કેમ કેટલા બધા ડિઝર્વિંગ લોકો છે, પણ એ જે ગેપ છે ને પહોંચી નથી શકતા. નહીં, પણ કદાચ એમની કુંડળી બહુ સ્પેશિયલ છે. ના, એમની કુંડળી બહુ સ્પેશિયલ. તમને આવો કોઈ ડિરેક્ટર મળે, પુષ્કળ કુંડળી, કુંડળી, હા, એક્ઝેક્ટલી. કુંડળીમાં કઈક એવું લખ્યું છે કે બિંદાસ ખોટું બોલે, કોઈને ફસાવો. એ હમણાં બહુ ઇન્સિડન્ટ બહુ ટેરિફિક થયો કે લાસ્ટ વીક અહીંયા આવ્યો ને, એક અઠવાડિયા એક 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 હમણાં નેરેશન બહુ ટેરિફિક થયું. 8.5 કલાક મેં એનું નેરેશન સાંભળવામાં કાઢ્યા. મારી ઓફિસે આવીને, સર મારે એક ફિલ્મ કરવી છે તમારી સાથે, સ્કાય ફાઈ ફિલ્મ કરવી છે, 8.5 કલાક એને માત્ર મેં સાંભળ્યો છે. એના પછીની મિનિટે ચા પીને મેં ફરી પાછું કહ્યું કે હવે મને સમજાવો ને એક્ઝેક્ટલી ફિલ્મ શું છે. એ આખી ઘટના, અને પછી તમને આમ બહુ નીચી નજરથી જોઈ કે તમે કેટલા સ્ટુપિડ છો, સમજ્યા જ નહીં મારી. ઓકે ભાઈ, હા, નથી આવડતું, તમે જાઓ, મહેરબાની કરો. ડેફિનેટલી ફિલ્મ થશે જ, ડેફિનેટલી ફિલ્મ થશે જ, કારણ કે કોઈને કોઈ જણ તો મળી જશે સાચું ન બોલનાર. અને
ફિનાન્સર ની વાત કરી હું, એટલે ડિરેક્ટર સાહેબ ને પૂછ્યું, અતુલ તમને કોઈ આવો ફિનાન્સર ના મળ્યો? ફાઇનાન્સર મને ચોક્કસ મળ્યા છે. મારી ઓફિસ માંથી મેં 8 ફાઇનાન્સર ને રવાના કરી દીધા છે કે સાહેબ તમારે ફિલ્મ બનાવવાની જરૂર નથી, આ પૈસા જે તમારી દીકરીના નામે મૂકો અને એફડી કરો અને દીકરીને ધામધૂમથી ભણાવજો. જે અનનોન માણસો છે, 5 વીઘા જમીન વેચે છે અતુલ ભાઈ, આપણા ભણિયા હીરો બનાવો. તારા ભણિયા હીરો બનાવવા માટે હું ડાયરેક્ટર બન્યો છું ભાઈ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ બગાડે છે. એટલે હમણાં જેમ સરે કીધું કે પ્રોપર વ્યક્તિને મળો અને પ્રોપર વસ્તુ પ્રોડક્ટ બહાર આવે. વાહ, એટલે આખી વાતમાં જે યામિની બેનનો ટેકો મળ્યો છે એને પણ આપણે વધારી લઈએ અને તમે લોકો સાંભળી લેજો. છેલ્લો સવાલ, આમાંથી કયું નાટક સારું હતું પણ તેના પરથી બનેલી ફિલ્મ ઠીક હતી? 1 102 નોટ આઉટ, 2 ચિત્કાર, 3 નટ સમ્રાટ, 4 બાય મારી બાઉન્ડ. ચિત્કાર. તમારી કરિયર ને આમાંથી કોને કિક સ્ટાર્ટ કરી આપી? 1 ટેલિવિઝન કે ડેલી શો, 2 નાટકો, 3 ફિલ્મો. ના, મને નાટક પણ એવું સરસ મળ્યું કે જ્યારે નાટકનો આખો એક યુગ ચાલતો હતો ત્યારે મેં પાર્થને કહો ચડાવે વાણ જે કર્યું એ નાટક તો જબરજસ્ત છે. ઘણા બધા લોકોએ જોયું, વખાણ્યું અને મને મજા પડેલી. એવું થયું સિરિયલોમાં કે સિરિયલોમાં એક દાડા પંખી એ સતત 7 વર્ષ અને 7 વર્ષ રીટેલિકાસ્ટ થયું, 14 વર્ષ ચાલી. એટલે આજના જે યંગ થઈ ગયેલા જે છોકરાઓ બી જ્યારે પરદેશમાં જો ત્યારે મળે ત્યારે સાહેબ નાનો હતો ત્યારે તમે સિરિયલ જોતો બહુ મજા આવતી. એટલે એમાં પણ એક એવો આવી ગયો દોર કે જેમાં ક્લિક થઈ ગયું કેરેક્ટર ને લોકોને મજા પડી. અને ફિલ્મોમાં છેલ્લો દિવસ મને બધા ઘણા બધા પરદેશમાં પણ લોકોના પૈસા ફેરવ્યો છે, લોકો બોલાવે છે આજે પણ. એટલે એ ફિલ્મ આખી કાયા પલટી જાય ભાઈ. એમાં કંઈ મેં બહુ જબરદસ્ત કંઈ અભિનય કર્યો એવું મને નથી લાગતું પણ મજા પડી લોકો આપણે કરી. ઓકે, આમાંથી ખરેખર કોણ બાવા જેવું છે? બાવો એટલે સાધુ. એટલે તમે બાવા જેવું છે એવું વારંવાર બોલ્યા કરો છો ને એના ઉપર. થોડામાં ઘણું કામ કરતા કરાવતા પ્રોડ્યુસર્સ જેના કક્કામાં સસલાનો સ, સકોરાનો સ અને સટકોનનો સ છે અને 3 ભાઈબંધોની વાર્તા લખવા વાળા લેખક. પહેલું કહી દીધું. થોડામાં ઘણું કામ કરાવતા પ્રોડ્યુસર્સ. જલસા ઘરમાં કોની સાથે સૌથી વધારે જલસા કર્યા? હિતેન કુમાર, કલ્પેશ પટેલ, રાજેશ ઠક્કર, અતુલ પટેલ. જલસા તો મારા હિતેશથી જોયે છે. લશ્કર એનું લડાઈ કરે પણ અમારું બધું જયારે આવે ત્યારે. તમારા ઘરમાં સૌથી તોફાની કોણ? તમારા પત્ની, તમારો દીકરો, તમે પોતે? આમ તો હું પોતે દરેક જણા એમ જ કહે છે કે ભાઈ શાંતિ રાખો થોડી વાર. ઓકે, અને આ છેલ્લો સવાલ, અભિનેતા હોવાનું સૌથી મોટું નુકસાન કયું? આમાંથી 1 કોઈક ને કોઈક ઓળખી જાય, 2 લોકો માટે આપણે અમીર હોઈએ, 3 ગમે ત્યારે કંઈક કરી બતાવો ને એવી ફરમાઈશ આવે. ગમે તે 10 કરોડ નાનું છોકરું
આપણે થાળી લઈને કોઈ રિસેપ્શન માં ગયા હોય ના અને જમતા હોય તરત પાછો એ બધો લાખો વાળો કરો ને બહુ મજા આવ્યો. જીતેન્દ્ર ઠાકર ફોર ઓલ ઓફ અસ. એક વખત મીનવાઈઝ ઘણા બધા લોકો પણ સાથે સાથે છે. જીગર ભાવસાર નો એક સરસ પ્રશ્ન છે કે ગુજરાતી કરતા ગુજરાતી પણ હોવું એ અગત્યની વાત છે કે નહીં, આપ સૌ શું માનો છો? બહુ સાચી વાત, 100% વેરી ટ્રુ, 100% એની જ મિસિંગ, એ જ મિસ થઈ રહ્યું છે. ગુજરાતી પણ ક્યાં છું? સો આઈ હોપ દેટ યુ ગેટ ધ આન્સર રાઈટ. હિરેનભાઈ, જીતુભાઈ, હિતેશભાઈ, યામિની, રાજેશભાઈ એન્ડ ગ્રેટ ડિરેક્ટર અતુલભાઈ એન્ડ ઓલ ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન. નિરંજન શર્મા એવું કહી રહ્યા છે. ગજરાજ ગોસ્વામી કહી રહ્યા છે, હાય હિતેન કુમાર, હાઉ આર યુ? ઓલ વેલ, ફિટ એન્ડ મજામાં છું, સુખમાં છું. ગુજરાતી ભાષા આવડવાથી નહીં પણ ગુજરાતી પણ હોય તો જ કન્ટેન્ટમાં વજન પડે છે. તમારું શું કહેવું છે? એવું જીગર ભાવ સર ફરી પૂછી રહ્યા છે. આઈ હોપ તમારી વાત સાથે એગ્રી છે. ગુજરાતી પણ જોઈએ. ઝંખના વચરાજાની કહી રહ્યા છે, વાહ વાહ, ગઈકાલે કહ્યું છે આજે પણ કહીશ. 1970-80-90 જે સોનેરી સમય કહી શકું, ગાંધીનગર થી પેથાપુર ગુજરાતી સિનેમા જોવા જતા ત્યારે બાલ્કનીમાં 2.5-3.5 રૂપિયા ટિકિટના અને રિક્ષાના પૈસા વધુ થતા, પણ એ સિનેમાઓ થિયેટર સુધી દોડાવતા રીતસર. વાહ, વોટ અ મેમરી. આઈ એમ શ્યોર કે આ ચારે ખૂબ જ સિનિયર કલાકારો ને ડાઉન ધ મેમરી લેન જેવું કંઈક લાગતું હશે. થેન્ક યુ વેરી મચ ઝંખના વચરાજાનીનો આ રિસ્પોન્સ. ગજરાજ ગોસ્વામી અગેઇન કહી રહ્યા છે, 1 મૈયરની માયા, 2 મા બાપને ભૂલશો નહીં, 3 છેલ્લો દિવસ. અચ્છા, કોઈક સવાલનો એ પણ પોતે જવાબ આપે, એ ત્યાં આપણી સાથે રેપિડ ફાયર રમતા હોય એવું લાગે. દૂરદર્શનના રાજા કહેવાતા હા જીતેન્દ્રભાઈ પડદા પર દેખાતા જ રહેતા, ઝંખના વચરાજાની અગેઇન. વાવ, કેટલા બધા જૂના લોકો અત્યારે. ઓકે, અને જંગલાબેન, હું પણ ગાંધીનગર રહેલો છું ને પેથાપુર. તમે જે થિયેટર કીધું મને યાદ છે, રૂપરા થિયેટર, અમે પણ સાયકલ પર જતા ને 200 રૂપિયામાં ત્યાં ફિલ્મો જોયેલી. જાનવી પારેખ, હાય હિતેન સર, એવું કહી રહ્યા છે તમને. હાય. ઓકે, સો ડિરેક્ટર સાહેબ. યસ સર. લેટ્સ સ્ટાર્ટ વિથ યુ. જલસાઘર ડિરેક્ટ કરવાની સૌથી મોટી ચેલેન્જ કઈ હતી? 1 મોટી સ્ટાર કાસ્ટ, બી બજેટ, સી સ્કેડ્યુલ સમય પર શરૂ કરો. બજેટ. એક નાના બજેટમાં મોટી ફિલ્મ બનાવી છે, મોટા ધુરંધરોને સાથે રાખીને બનાવી છે, તો એક બજેટની મર્યાદામાં મારે શ્રેષ્ઠ ફિલ્મ આપવી હતી. એ મર્યાદામાં મેં શ્રેષ્ઠ ફિલ્મ આપવાનો નિખાલસ પ્રયત્ન કર્યો છે અને શ્રેષ્ઠ ફિલ્મ બની છે એનો મને ગર્વ છે. આ કોઈ પણ અનુભવી કલાકારોનો કડવો અનુભવ? એક પૈસો નહીં. આ બધા દેખાતા મોટા કલાકારો કમિટમેન્ટના બહુ પાક્કા છે. સાત વાગે હિતેન સરને કહ્યું હોય કે 7 વાગે સર તમારે મેકઅપ સાથે રેડી રહેવાનું છે, સાહેબ એ 7:05 કે અમે બહાર આવી ઉભા ગાડી કેમ ન જઈ હતું, એ મને ફોન કર્યો કે તે 7 વાગે મને કહ્યું છે. તો એટલે કોઈ કોઈ ઈગો નહીં, કોઈ આટલી ફિલ્મો કરી છે એનું અભિમાન કે હું તારાથી બહુ સિનિયર છું એવું કોઈએ મને જતાવ્યું નથી. બધા એકદમ ડાઉન ટુ અર્થ થઈને કામ કર્યું મારી સાથે. નિતિનભાઈ, તમે વહેલા પહોંચી જતા હતા કે નિખિલ? એ ઓલવેઝ એ ડિફોલ્ટ છે, મારો પ્રોબ્લેમ જ છે એ. શૂટિંગના શેડ્યુલ ટાઈમ પહેલા મારી ગાડી પહોંચી છે, હું પહોંચો છું. અમારો પણ એક નાનકડો અનુભવ એવો કહે છે કે સિનિયર્સ કમ શાર્પ ઓન ટાઈમ વિથ કમ્પ્લીટ રિહર્સલ. વાહ, ઇટ્સ ઓફ ટુ ધીસ સિનિયર્સ. એક વખત જોરદાર તાળીઓ આ બધા સિનિયર કલાકારો માટે. ફાઇન, કયા એક્ટરને ગોળિયાઘરમાં જતા રહેવું જોઈએ? યામિની જોશી, નિખિલ પરમાર, કેવના રાજગુરુ? જવાબ કમ્પલસરી. ગોળિયાઘરમાં એટલું તો શીખવાની બહુ જરૂર. કરેક્ટ. આમ તો અમારા બંને ચાહીતા છોકરાઓ છે, પણ બંને હજુ
રો મટીરિયલ છે, એને હજુ તૈયાર થવાની જરૂર છે. એ આવા સિનિયર કલાકારો સાથે કામ, મારા જેવા ડિરેક્ટર સાથે કામ કરશે એટલે ઓટોમેટિક એમનામાં, એટલે તમે એક પૂછો તો હું બંને કહું છું ઓકે કે બંને ઘણું બધું શીખવાની જરૂર છે. બેમાંથી એકની વાર્તા તો અમે સાંભળી હતી, અમારે રુચિ પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી ને, એને કીધું કે નિખિલે આખી વાર્તા ત્યાં કહી દીધી હતી. પણ આ બંને કલાકારો આઈ એમ શ્યોર કે આ જે કન્વર્સેશન પણ સાંભળી રહ્યા છે, આઈ એમ શ્યોર કે એ લોકોને પણ ઘણું બધું પેરેલલ એજ્યુકેશન અને એક્સપિરિયન્સ નો અનુભવ થતો હશે. ઓલ ધ બેસ્ટ ટુ યુ બોથ. ઓકે, અહીંયા બેઠેલા એક્ટર્સમાંથી તમારી નવી ફિલ્મમાં કોણ કાસ્ટ થઈ ચૂક્યું છે? હિતેન કુમાર, કલ્પેશ પટેલ, હિતેશ રાવલ કે ડી, યોર ચોઇસ. હજુ નવી ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ લેવલ કામ ચાલુ છે, હજુ કોઈ પરફેક્ટ કેરેક્ટરાઇઝેશન બરોબર નથી. ભાઈ ખોટી વાત બોલે છે, મને કઈ બીજું હીરો નો બાપ નો રોલ મારો જે વાત થઈ ગઈ, અને એક નહીં બે ફિલ્મો છે, બધા મારા સહી જ એક્ટર છે. બસ જો આ ખાનગી વાતો અમે આવી કઢાવીએ એટલે જ અમે આ વાર્તાલાપને કહીએ છીએ શુદ્ધ દેશી સંવાદ. આ જલસો છે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. ઓકે, ડિટેચ થવું વધારે અઘરું છે કે ફરી એટેચ થવું? ડિટેચ થવું. આજે હું અત્યારે પણ મારી કમિટમેન્ટ ફિલ્મ કે મારી હા બોલી બાપની ફિલ્મ એ નિષ્ફળતા બોક્સ ઓફિસ પર મળી, પણ એ સબ્જેક્ટ અને એ મહેનત સાથે હજુ પણ મારો લગાવ, એ ફિલ્મ સાથેનો મારો લગાવ, તો હું નથી થઈ શકતો જલ્દી. એ રીતે જલસાઘર સાથેનું જે એટેચમેન્ટ છેલ્લા વર્ષથી મારું છે, રાત્રે 3 વાગ્યા સુધી ઊંઘ નથી આવવા દીધી, રોજ 3 વાગ્યા સુધી એક સતત પ્રશ્ન થાય છે કે કાલ સવાર શું થશે, કાલે 10મી તારીખે શુક્રવારે પિક્ચર રિલીઝ છે. અત્યારે દબાઈને બેઠું છું પણ સબકોન્શિયસ માઇન્ડમાં જલસાઘર જ ચાલી રહ્યું છે કે કાલે ઓડિયન્સ પહેલું જે આવશે એ શું બહાર પ્રતિભાવ આવશે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ સાથે તમે એટેચ થાવ છો પછી એનાથી ડિટેચ થવું બહુ અઘરું. અને છેલ્લો સવાલ, કયા એક એક્ટરને તમે એક્ટિંગ નવેસરથી શીખવાની સલાહ આપશો? યોર ચોઇસ. આપણી રીતના નથી કેતા ના, ખરેખર તો અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવતા ઘણા બધા એક્ટરો એવા છે કે જે 70% પણ અભ્યાસી નથી, પણ ફાઇનાન્સ એમની પાસે આવી જાય છે અને હીરો બની જાય છે, એ કેરેક્ટર કરે છે. તેવા એકનું નામ ના દેવાય, અનેક છે. કોનું નામ ઓકે, પણ આ સવાલ નો જવાબ મને તમારે આપવો જ પડશે એના રિપ્લેસમેન્ટમાં. હમણાં છેલ્લે જોયેલી અને રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો માંથી કઈ એક ફિલ્મ તમને નથી ગમી? હમણાં છેલ્લે જે રિલીઝ થઈ એ નથી ગમી, શરતો લાગુ સારી હતી, એના પછી તું છે ને પિક્ચર નો કન્ટેન્ટ બહુ સરસ હતો, પણ ક્યાંક ડાયરેક્ટર સમયના ભાવે એને ન્યાય નથી આપી શકતો કે આર્ટિસ્ટો પાસેથી હું તમે જે કામ લેવું છું એ ડાયરેક્ટર પણ તો બીજું મારો કોઈ પર્સનલ દુશ્મન નથી. આપણે તું છે ને એટલું જ કાફી છે, બાકી બધું તે લોકો સમજી લે છે. ઓન ધેટ નોટ, અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ ફોર અતુલભાઈ. અતુલભાઈને હું ખાસા વર્ષોથી આ મંચ પર આ માધ્યમો પર જોયા કરું છું, અમે કંઈક બહુ નાનું મોટું સાથે કામે કર્યું છે, સાવ નાનામાં નાના કિરદારથી લઈને આજે દિગ્દર્શક બનવા સુધીની એમની સફર એ ખરેખર મને પણ એક મારો દોર યાદ અપાવે છે અને કાબિલે દાદ છે. એક વખત જોરદાર તાળીઓ સાથે અતુલભાઈને આ જર્ની માટે વટાવીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ફિલ્મ આપની સક્સેસફુલ જાય એના. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, હિતેનભાઈ બોલો.
ખામોશ ઓકે આ ભેરવાનો છે આ વખતે ભેરવાનો છે ના સાહેબ સિંહને કોણ બાંધી શક્યું છે હિતેનને સૌથી વધુ સંતોષ કયા કામ કર્યા પછી થાય મનની વાત કોઈને કહી દીધા પછી ફ્લોર પર કો એક્ટરનું પ્રેન્ક કર્યા પછી કે ના ગમતી સ્ક્રિપ્ટ રિજેક્ટ કર્યા પછી ના ગમતી સ્ક્રિપ્ટ રિજેક્ટ કર્યા પછી અમને બહુ મજા પડે મને મને કે નહીં હજુ વેચાયો નથી સો આઈ ફીલ સો હેપી અબાઉટ સેઇંગ નો આપણે કેટલી ફિલ્મ્સ રિજેક્ટ કરી છેલ્લા અઢી વર્ષમાં અઢી વર્ષમાં જ્યાંથી શાંતિથી બેઠો છું ઓછામાં ઓછી 50 ફિલ્મ ઓ માય ગોડ એટલે મોર ઓર લેસ 3-4 ફિલ્મો એવરી મંથ નન ઓફ ધેમ અપીલ લોટ્સ મેની રીઝન્સ બીકોઝ નથી નથી મજા પડી મને 4-5 જે ગમી મને જેને મેં હા પાડી જોઈ દઈ અર્ચના દેસાઈ નામની છોકરી છે જેને મેં કમિટ કર્યું છે કે તું જ્યારે પણ આ કરીશ શી ઇઝ ફેસિંગ સમ પ્રોબ્લેમ વિથ ફિનાન્સ એન્ડ ઓલ બી તો આઈ એમ રેડી તારે ખાલી માત્ર શૂટિંગની ડેટ્સ બની ગઈ છે આઈ એમ રેડી ટુ ડુ યોર ફિલ્મ પણ બાકીની 90% જેટલી પણ ફિલ્મ આવી છે નહીં મજા પડે બીકોઝ દે કેમ વિથ અ ટેગ અબાઉટ કે એમણે હિતેન કુમારની ઇમેજ જોઈએ છે વિચ આઈ ડોન્ટ વોન્ટ હોય મારે મારી જાતને બ્લેન્ક કરીને તમારી સાથે કામ કરવું છે તો તમે જ્યારે ફ્રી હો સ્ક્રિપ્ટની વેઇટ કરતા હો કે ફ્લોરની વેઇટ કરતા હો ત્યારે શું કરો ખૂબ લખું ખૂબ વાંચું યુ રાઇટ યા આઈ રાઇટ ઓલસો આઈ રીડ ઓલસો આઈ ડુ માય શોઝ વાહ એન્ડ સ્પેન્ડ લિટલ ટાઈમ વિથ ફેમિલી જે આખી લાઈફમાં 3 દાયકામાં નથી સ્પેન્ડ કરી શક્યો તો આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ મેક્સિમમ ટાઈમ ટુ સોનલ એન્ડ માય મોમ એન્ડ માય બચ્ચા અને વાંચો તો છેલ્લી હમણાં વાંચેલી કઈ પુસ્તક ઓટોબાયોગ્રાફીઝ હમણાં રહેમાનની જે નવી લેટેસ્ટ આવી છે એની પહેલા માફિયાઝની ઉપર હમણાં બહુ સુંદર મેન્ટોર ઓફ માફિયા બતાવી સો બધા જ વિવિધ વિષયની ઉપર પણ હમણાં ઓટોબાયોગ્રાફી પર છું છેલ્લા વર્ષ દોઢ વર્ષ ઓન ધેટ નોટ અમે બહુ જ બહુ જ દિલથી તમને વાચિકમનું આમંત્રણ આપીએ છીએ વાચિકમ એ અમારો બહુ જ લોકપ્રિય ઉપક્રમ છે જેમાં અમે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનું ડ્રામેટિક રીડિંગ કરીએ છીએ અને અમે બહુ આતુર મારી પાસે આજે પણ ઉઘરાણી કરવામાં આવી દિવાળી વખતે હું તમારા માટે એક વાર્તા વાંચવાનો હતો પણ આજે પણ મને પૂછવામાં આવું પણ આજે જરા આ બધા કેમ્પેનના કારણે પુષ્કળ થાકેલો છું પણ હું ડેફિનેટલી એક વાર્તા મારા તરફ અમને એમ થાય સસ્તુ ભાડું સિદ્ધપુરની જાત્રા આવ્યા છે મળવા આવ્યા છે મળવા બેહાડ્યો પણ એ વાર્તાના પઠનમાં જે આપીશ બેસ્ટ જ આપ ક્યા વાત ક્યા ચાલો વી વિલ ડેફિનેટલી વેઇટ ફોર ધેટ હિતેન કુમારને તેના 70મા જન્મદિવસે પહેલું કયું કામ કરવું છે આઈ વોન્ટ ટુ ટેક માય વાઇફ ફોર ધ વર્લ્ડ ટુર વાહ ગ્રેટ કયું કામ કરવાનો સૌથી વધારે કંટાળો આવે છે રોમા માણેક સાથે સીન રિહર્સ કરવાનો બી ડાન્સ સ્ટેપ્સ યાદ રાખવાનો સી સોશિયલ ફંક્શન્સમાં ફેસ પર સતત સ્માઈલ રાખવાનો સોશિયલ ફંક્શન્સમાં ફેસ પર અને સેલ્ફી પડાવતી વખતે જે સૌથી વધારે તકલીફ છે મારી જિંદગીમાં કે દિવસમાં 250-300 વ્યક્તિઓની સાથે સેલ્ફી પડાવતી વખતે એટલા બધા થાકેલા હોય છે તમારે જે આમ સ્માઈલની સાથે ભરવું પડે એ સૌથી વધારે કંટાળા જાય ભાઈ જલસો ટીમ પ્લીઝ પેરિંગ પોતે તો અધિકાર છે તમને ગંદા દેખાવાનો પણ સાથે સાથે અમને પણ એટલા ગંદા રીતે શૂટ કરવો છે એનું એક ડિસ્ટન્સ છે એની એક હાઈટ છે જ્યાંથી શૂટ કરવામાં આવે એના માટે ખરેખર એડ્યુકેટ કરવાની જરૂર છે આઈ એમ શ્યોર કે યંગસ્ટર્સ આઉટ ધેર આર લિસનિંગ ટુ ધીસ હિતેન કુમાર તેની જિંદગી કઈ સ્પીડ ઉપર જઈ રહ્યો છે 2020 ટેસ્ટ મેચ વન ડે કેમ કેવી રીતે એવરી ડે ઇઝ ગોઈંગ ટુ બી અ ડિફરન્ટ ગેમ સ્પેન્ડિંગ 24 hours ફોર વન ચેલેન્જ જે રીતે નવો દિવસ આવે છે એ રીતે જિંદગીમાં લેતો રહ્યો છું જ્યારે એન્ટર થયો ત્યારે પણ મને ખબર નહોતી કે આટલી લાંબી ઇનિંગ રમાશે પણ જેમ જેમ જીવાતું ગયું તેમ તેમ હવે આ વિરામનો જ ટાઈમ છે તો મેં નક્કી નહોતું કર્યું કે મારે વિરામ લેવું પણ એટલું નક્કી કર્યું કે મારે નથી ગમતું સેટ પર જવાનો કંટાળો હોય તેવું કોઈ કામ નથી કર્યું હવે એ 2.5 વર્ષનો ગાળો છે કે 4 વર્ષનો ગાળો છે મને ખબર નથી એમાં વચ્ચે મને ગમતી ઘટના મને મિસ કરતો હતો થિયેટરની સો એ નાટક જ્યારે કમિટ કર્યું ત્યારે મને ખબર નહોતી 200 શો થઈ જશે 7.5 મહિનામાં પણ એ થઈ ગયું તો મજા લેતો ગયો જીવતો ગયો સો આઈ એમ ટેકિંગ ઇઝ વન ડે ક્યારેક દિવસ તમારો ખરાબ જાય ક્યારેક અમુક પ્રોજેક્ટ જેની ઉપર તમે પુષ્કળ અપેક્ષાઓ રાખી હોય અને ફેલ જાય જેમ તે ચિક્કા ચિક્કાનું ફેલર હું પણ જેને કહ્યું ડિટેચ
ડિટેચ ગઈકાલે સલાહ આપતો હતો અને અને નિખિલને કે ડિટેચ થતા શીખ જો યાર, બહુ તકલીફવાળી ઘટના છે. ઘણી બધા પ્રોજેક્ટ આપણે સતત આટલા વર્ષો પછી જીવતા હોય અને પછી એ પરિણામ ન મેળવે તો એ ઘટના તમને તકલીફ આપે, પણ પછી તરત યાદ રાખવું પડે કે ઓકે ઓકે ધેર મસ્ટ બી સમથિંગ બેટર, અને પછી નવી મેચ, નવી ગિલ્લી, નવો દાવ. સો વન ડે એટલે ક્યારેક રન ચેઝ કરવાના અને ક્યારેક વિકેટ, કાંઈ ક્યારેક ક્યારેક થઈ જાય એની અપેક્ષા રાખવાની. વર્ડ એન્ડ આન્સર સાથી, યા, તમારી લાઈફ પર કોઈ એક બુક લખાય તો એનું બ્લેક ચેપ્ટર કયું? Then got the role which I am capable enough to deliver. હજુ પણ મને એમ લાગે છે કે 30% એક્સપ્લોર નથી થયું મારે. સો દેટ એની એની ઘણી બધી ઘટના હોય છે કે યાર આ ઘટના થયો તો આ એ સમય દરમિયાન આટલી બધી અદભુત રીતે થઈ શકી હોત. ઘણી વખત પ્રોજેક્ટ મટીરિયલાઇઝ કરતા કરતા છેલ્લી ઘડીએ ફિઝલ આઉટ થાય. એ બધા ડાર્ક ચેપ્ટર્સનું પણ એક ચોક્કસ મોટું ચેપ્ટર હશે. તમને કયું કોઈ એવું કેરેક્ટર એવું લાગે છે કે જે તમને એમ થાય કે મને મળ્યું હોત તો આઈ વુડ હેવ ડન? પુષ્કળ દરેક ફિલ્મમાં નેશનલી જુઓ, ઇન્ટરનેશનલ જુઓ કે ગુજરાતી જુઓ, મને એમ થાય કે યાર મારી પાસે આવ્યો તો મેં આને બહુ જુદી રીતે પરફોર્મ કર્યું. અને એ ભૂખ છે એટલે જ એચકે છે. અને હજુ પણ હું મારી જાતને લર્નર જ સમજુ છું. સપોઝ કે હિતેશની પહેલી ફિલ્મનો અનુભવ યાદ હશે, એ મારી સાથે ગાંધીનગર શૂટ કરતો હતો ને હું પાંદડું લીલું રંગ રાખતો હતો, અને બે શોટ જોયા પછી યાર હિત્યા તારી આંખ બહુ કમાલ એક્સપ્રેસિવ છે યાર. આજે પણ જ્યારે પરફોર્મ કરે છે તો એ વખતે ક્યાંક મોનિટરની પાસે બેસીને આઈ ટ્રાય ટુ લર્ન, ઓ કેસે કરતા હૈ સારા યે શીખના બાકી. હમણે પહેલી વખત મારી સાથે પરફોર્મ કર્યું અને મને એમ હતું કે ઘણી વખત નોર્મલ એ થાય કે જે તમારા પ્રોજેક્ટને સપોર્ટ કરતું હોય ને એમને ખુશ રાખવા માટે એમની હોબીઝ માટે એમને રોલ આપવામાં આવતો હોય. આવા ઘણા બધા અદભુત અનુભવો થયા છે. તો આઈ ડિડન્ટ એક્સપેક્ટેડ કંઈક સરસ કંઈક પરફોર્મ રાજેશભાઈ કરતા. આઈ રિસ્પેક્ટ હિમ અ લોટ બીકોઝ આઈ નો અબાઉટ હિમ. પણ એમણે પહેલી વખત મારી સાથે કેમેરો ફેસ કરીને એ હેવી સીન હતો અને મેં એને સવારે રાજેશભાઈ ડિલિવર કરી શકશે તો એણે મને બહુ મગમમાં કર્યું કે શરૂ તો કરો કરી. અને બે જ ટેક પછી મારે એમને સામે ચાલીને કહ્યું કે રાજેશભાઈ યુ પરફોર્મ વેરી વેલ. સો એ જર્ની બી મને ઇન્ટરેસ્ટિંગ લાગે. એક માણસ સંપૂર્ણ એક્ટર કેવી રીતે થઈ ગયો? તો એ બધી ઘટનાઓ ઓલવેઝ આઈ ટ્રાય ટુ લર્ન ટુડે ઓલસો. અને This is the last sawal, but not the least. છેલ્લે જોયેલી કઈ ફિલ્મ, ગુજરાતી ફિલ્મ રિલીઝ થયેલી તમને બિલકુલ નથી ગમી અથવા ઓછી ગમી છે અથવા તમારી પાસે આને લગતી તમારી કમેન્ટ્સ? નામ નહીં આપું દોસ્ત, કારણ કે મારા માટે ગુજરાતી ફિલ્મ બનાવીને એ જ બહુ મહત્વની ઘટના છે. ઓકે, કારણ કે બહુ સરળ છે કોઈની ટીકા કરવી. કોઈ ફિલ્મ 100% ખરાબ તો ક્યારે હોતી જ નથી. એમાંથી 20% તો એવી ઘટના હશે જ કે જે ખરેખર સુંદર હશે. સો આઈ વિલ નેવર કમ. મારો હમણાં લાસ્ટ બહુ મોટો વિવાદ થયો કે એક ફિલ્મ તમારી આવતીકાલે રિલીઝ થવાની છે, બે ચાર મિત્રો એવા છે કે એમને પ્રીમિયરમાં તમે બોલાવો અને ફિલ્મ આવતીકાલે પહેલો શો ઓપન કરવાનો, એની પહેલા સોશિયલ મીડિયા પર બહુ મોટા ટીકાના બાણોની સાથે એક પરસેપ્શન ઉભું કરવામાં આવે છે. હુ આર યુ ટુ ક્રિએટ ધીસ? તમે છૂટ છે, અઠવાડિયાનો સમય તો આપો, લોકોને તો નક્કી કરવા દો. એ જ રીતે હું ક્યારે જિંદગીમાં ક્યારે કોઈ ફિલ્મ મેકરનો અથવા ફિલ્મનો ક્યારે ક્રિટિક નહીં બનું. મને કોઈ પણ ગંદી ફિલ્મમાંથી પણ બે સરસ વસ્તુ તો મને જાણવા નહીં આ રહી. આ બહુ સરસ કર્યું યાર, પેલો શોટ બહુ કમાલ કર્યો, પેલો પરફોર્મન્સ યાર જાણે અજાણે પણ બહુ સુંદર થઈ ગયો. સો આઈ લવ સિનેમા, આઈ લવ સિનેમા પીપલ હુ, અને સ્પેશિયલી ગુજરાતી ભાષામાં બનેલી ફિલ્મ માટે હું મારા ઓપોઝિટ કેમ્પનો પણ વ્યક્તિ હશે ને તો મારા મોઢેથી એક શબ્દ ક્યારે નહીં તમે સાંભળો કે યાર હું બધ બકવાસ જાહેરમાં જિંદગી બસ અંગત મારા ઓપિનિયન મારા મિત્ર વર્તુળની વચ્ચે શેર કરું. પણ જાહેરમાં આઈ સેલ્યુટ ધેમ, તે ફિલ્મ તો બનાવી, તું બનાવી તો જો. બીજાને કહું છું જે ટીકા કરે છે, પેશન છે યાર. ખરાબ ફિલ્મ બનાવવા માટે પણ કોઈ માણસ જિંદગીમાં ખરાબ ફિલ્મ બનાવવા માટે શરૂ કરતો જ નથી સાહેબ. પરસેપ્શન મારું કદાચ મને નહીં ગમે, બીજા 15 વ્યક્તિઓ એવા હશે જેને ગમી હશે. તો હુ એમ આઈ ટુ ગીવ માય સ્ટેટમેન્ટ અબાઉટ યાર? બહુ ગંદી હતી, બહુ બહુ સહેલું છે ખરાબ કહી દેવું. ઓન ધેટ નોટ, salute to the spirit, this experience, can we have a biggest round of applause for this? મિત્રો બસ આજના સવાલ જવાબને અહીંયા જરા વિરામ આપીએ. શુદ્ધ દેશી સંવાદને ખૂબ બધા લોકો જોઈ રહ્યા છે અને ખૂબ બધાને ખૂબ બધું પૂછવું છે, પણ સ્થળ કાળ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ આવતીકાલે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અતુલભાઈ, હિતેનભાઈ, ઇફ યુ વોન્ટ ટુ સે જસ્ટ
અપીલ બસ એટલી જ વિનંતી એ કરવાની છે કે હંમેશા આપણે કમ્પ્લેન કરતા રહ્યા સારા વિષયની ફિલ્મો ગુજરાતીમાં ક્યારે બનશે, આ ફેશન થઈ ગઈ છે. એકચ્યુઅલી એક જ નાનકડી વિનંતી છે હાથ જોડીને કે જરાક આળસાઈ ઓછી કરીએ. શરૂઆતના 3 દિવસ દરમિયાન તમારો ઉત્સાહ કોઈ પણ ફિલ્મ મેકરને જોઈએ, કારણ કે 4th દિવસ અમારી સંપૂર્ણ મહેનતની ઉપર પાણી ફેરવનારો હોય છે. જે સતત તમે 4 વર્ષની હિસ્ટ્રી તમે ચેક કરજો કે શુક્ર શનિ રવિમાં તમે તમારા ઘરમાંથી નીકળીને ઓડિટોરિયમ સુધી નથી પહોંચતા, તો સોમવારે એ મેકરની પાસે, નિર્માતા પાસે, એ ટીમ પાસે થિયેટર અવેલેબલ નથી રહેતું. પહેલાંનો જુદો જમાનો હતો જે અઠવાડિયા સુધી તમારી પાસે 4-4 શો માટે થિયેટર રહેતું હતું, પણ હવેનો સમય એ છે મલ્ટીપ્લેક્સનો કે તમે શરૂઆતના 3 દિવસ દરમિયાન જો કોઈ પણ ફિલ્મ, મારી હોય બીજાની હોય, ગુજરાતી ભાષાની ફિલ્મ, જો તમે ગુજરાતી ભાષાની ફિલ્મને પ્રેમ કરતા હો અને તમને જોવાની ક્યાંક અંદરથી ઈચ્છા હોય તો આળસ ના કરશો યાર. શુક્ર શનિ રવિમાં તમે જાઓ તો અમારી પાસે હિંમત આવે, એ મેકર પાસે હિંમત આવે કે બીજો અઠવાડિયું એ ડિસ્ટ્રીબ્યુટરની પાસે, મલ્ટીપ્લેક્સના ઓનરની પાસે પોતાની ફિલ્મ માટે એ શો મેળવી શકે. કારણ કે સૌથી મોટી ઘટના છે, તમારો કોઈનો જાણી જોઈને કરાયેલો માર્ગ નથી. મેં એવી અસંખ્ય ફિલ્મો જોઈ છે જે થિયેટરમાં નથી ચાલી, જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર આવે ત્યારે એટલા બધા સંદેશાઓ કે શું અદભુત ફિલ્મ હતી નીતિનભાઈ, તો તમે એ વખતે થિયેટરમાં કેમ નહીં ગયા અને ફિલ્મ કેમ ખપાઈ ગઈ, ફોલો આ ફિલ્મ બહુ નહીં ચાલી. પણ એનું કારણ માત્ર એ ખરાબ બનેલી ફિલ્મ નથી, આપણી અંદરની ક્યાંકની આળસ છે. એ આળસને ત્યજો. જલસાઘર કે જલસાઘર પછીની પણ જે ફિલ્મ જો ફિલ્મ જોવાનો જો તમને પ્રેમ હોય, તમારી ઈચ્છા હોય, તો તમે શરૂઆતના 3 દિવસ દરમિયાનમાં તમારી તરફની એક નાનકડી મદદની જરૂર છે. પૈસા તો 2 વીક પછી પણ ખર્ચવાના છે, પૈસા 2 વીક પહેલાં પણ ખર્ચવાના છે, પણ તમારી એ આળસ ખંખેરશો તો જ નિર્માતા પોતાની આવનારી ફિલ્મ તમારી સામે લઈને આવી શકશે. તો આ ફિલ્મને અમે જેટલું કરી શકતા હતા એટલું સુંદર સ્વરૂપ આપ્યું છે. હવે બાકીની ઘટના તમારા હાથમાં છે. સાહેબ બેગિંગ હું તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું કે શુક્ર શનિ રવિ દરમિયાનમાં જેમ બને તેમ તમે લોકો, તમે તમારા લાગતા વળગતા લોકો સુધી આ HK ની આ હિતેનકુમારની આ વિનંતી ચોક્કસ પહોંચાડજો. જલસાઘર જોવા આવો, 100% કહું છું. ફિલ્મ જોયા પછી તમે જ્યારે ઘરે જશો ત્યારે બદલાયેલા વ્યક્તિ હશો. આનંદ અને પ્રમોદ હસતા રમતા ક્યાંક એક નાનકડી ઘટના બદલીને ઘરે જશો ચોક્કસ, અને તમે જ્યાં રહો છો એ પણ જલસાઘર થશે. વાહ, પ્લીઝ વેલકમ. વાહ, પ્લીઝ. જલસાઘર વિશે એટલું જ કહીશ કે આ કોઈ ઘરડાઘર નથી, કોઈ વેદનાઘર નથી, આ જલસાઘર છે. વાહ. ઓન ધેટ નોટ, થેન્ક યુ ઓલ વેરી વેરી મચ. મજા પડી ગઈ. બહુ જ સરસ રીતે તમારી સાથે મેં આજે સંવાદ કર્યો છે. મારા જીવનની પણ આ બહુ એક યાદગાર સાંજ બની રહેશે. આપ સૌને ખૂબ બધી શુભેચ્છાઓ. વિશ યુ ગાઈઝ અ વેરી 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 બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. મિત્રો, જેમ આ સોશિયલ મીડિયા છે એમ બધા કોઈ આ વાત બધા ઓવરલુક કરી છે, પણ મને યાદ આવી એટલે કહી દઉં છું. ફિલ્મ જોઈને તમારો ઓપિનિયન સોશિયલ મીડિયા પર જરૂર વહેતો કરજો. બિલકુલ. આજકાલ લોકોને ફેશન બની ગઈ છે, ક્યાંક વાંચે, કોઈ કહે કે સારી ફિલ્મ છે તો જ લોકો જોવા જાય છે. તે કામમાં પણ તમે મદદ કરી શકો. કાલે ફિલ્મ જોવા જાઓ તો તમે ચોક્કસ તમારા વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક લખજો અને બિંદાસ લખજો. અને હું તો એક કદમ આગળ કહું છું કે જલસાઘરનું પેજ છે અને યુટ્યુબ પર જલસાઘરનું ટ્રેલર છે. પહેલા ટ્રેલર જુઓ. અમે લોકો અહીંયા આવ્યા છે, નૈષદભાઈ સરસ વાતો કરી, અમે લોકો સરસ વાતો કરી, એટલે ફિલ્મ જોવા ન જ જતા. જો તમે ટ્રેલર જુઓ ને ટ્રેલર તમને ગમે, અપીલ કરે, તો જ આ ફિલ્મ જોવા જજો. મને વિશ્વાસ છે કે તમારા લગાવેલા પૈસા હું સંપૂર્ણ તમને ન્યાય મળશે અને અને અમારે તો એકદમ માસીના છોકરાની જાન આવી હોય એવું લાગે છે, કારણ કે એ લોકો જલસાઘર છે, અમે જલસો છે. પણ મારી એક બીજી પણ વાત કહેવી છે કે જલસોમાં હવે 24/7 માત્ર ને માત્ર ગુજરાતી ગીતો વગાડતો રેડિયો છે. એવો રેડિયો જે તમે ફ્રીક્વન્સી મોડ્યુલેશન એટલે કે FM ની ચેનલ્સ ઉપર સાંભળવા માટે ટેવાયેલા છો, એક્વેન્ટેડ છો, એવો સરસ મજાનો માત્ર ગુજરાતી ગીતો છે. આમાં 1948 થી લઈને 2019 સુધીની ફિલ્મોના ગીતો સતત વાગે છે. ક્લાસિક સોંગ, સુગમ સંગીત, ફિલ્મ સંગીત, ભક્તિ સંગીત, લોક સંગીત, ડાયરો એન્ડ લોટ મેની ઓરિજિનલ પ્રોગ્રામ્સ, વાચિકમ, મખમલ, જગમગ, ઓ માય ગોડ, જસ્ટ ચેક ઇટ આઉટ. જલસો ડાઉનલોડ કરજો, જલસો કરતા રહેજો. શુદ્ધ દેશી સંવાદમાં ફરી જલ્દીથી મળીશું અને આવતીકાલે લાઈવ જેમિંગ રિંકુ પટેલ સાથે બરાબર 8:00 વાગે મળીએ છીએ. આવજો.